ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ આટલો મોટો સભા મંડપ તાળી પાડીને ગાવ સ્વામી નારાયણ 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 સ્વામી વાહ સંજયભાઈ શું મુરલી વાગે છે જુઓ તો ખરા તમે અમારા સાઉન્ડ વાળા ભાઈને ખૂબ તાળીઓથી વધાવો હા આજે સેટ કર્યું બરાબર હા વિપુલભાઈ થેન્ક યુ હવે હમિંગ ના રાખતા હા સ્વામી નારાયણ 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 હૃદયમાં મૂર્તિનું ધ્યાન કરીએ સ્વામી નારાયણ
સ્વામિનારાયણ 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 મેકમંત્રમ શ્રી સ્વામિનારાયણ મેકતંત્રમ શ્રી સ્વામિનારાયણ મેકદેવમ શ્રી સ્વામિનારાયણ માનમામિ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે રાજન અથાવગત્યોદ્ભવમાત્મસત્રુઃ આકસ્મિકે લક્ષ્મભિરાસુરૌઘઃ રત્કંપવામાવયવસ્ફુરાદ્યૈર્ ઉત્પાદયામાસુરનેકકૃત્યઃ હે રાજન ભગવાન શ્રીહરિ પ્રગટ થયા છપ્પયાની ધરતી અતિ ભાગ્યશાળી છે પિતા ધર્મદેવના આંગણામાં માતા ભક્તિદેવી થકી પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ તત્વ સ્વયં પ્રગટ થયું છે પરંતુ ભગવાનના પ્રાગટ્યથી જે અસુરો હતા જે અધર્મીઓ હતા અથાવકદ્યોદ્ભવમાત્મસત્રુઃ આકસ્મિકે રાસુ લક્ષ્મભિરાસુરૌઘઃ રત્કંપવામાવયવસ્ફુરાદ્યૈઃ હૃદયના ધબકારા વધી ગયા ડાબા અંગ ફરકવા લાગ્યા અનેક પ્રકારના અપશુકનો થયા જેના પરિણામે આસુરી અને અધર્મી જીવો એ અતિ દુઃખી થયા કહેવાય છે આકાશમાંથી વરસાદ પડે આખી ધરતીના ખૂણા ખૂણા નવપલ્લવિત બને સમગ્ર વનસ્પતિ ઔષધિઓ લતાઓ મનુષ્યો પશુઓ પંખીઓ બધા જ પ્રસન્ન થાય પણ આકાશમાંથી વૃષ્ટિ ગમે એટલી પડે તેમ છતાં એક વૃક્ષ એવું છે જવાસો જેમ વરસાદ પડે એમ વધારે સુકાય
આકાશમાં સૂર્ય આવે, પૃથ્વીના ખૂણા ખૂણામાં પ્રકાશ પથરાય, પણ ઘુવડની આંખમાં જેમ અંજવાળું વધે એમ એની આંખમાં અંધારું વધે. આ દુનિયામાં કોઈ ઘુવડ જેવા હોય છે, આ દુનિયામાં ઘણા માણસો જવાસા જેવા હોય છે કે પ્રભુ ગમે એટલી કૃપા કરે ને છતાં એમાં ક્યારેય ફેર પડતો નથી. અધર્મીઓ અતિ દુઃખી થયા છે, એકાબીજા વાતો કરવા લાગ્યા, મને ડાબા અંગ ફરકે છે, બીજાએ વાત કરી મને હૃદયના ધબકારા વધી ગયા છે, ત્રીજાએ કહ્યું મારી ડાબી આંખ ફરકે છે. નક્કી આપણને મારનાર કોઈ તત્વ પૃથ્વી ઉપર આવી રહ્યું છે. ચાલો તૈયારી કરીએ. અસુરોનો ગુરુ કાલિદત્ત છે, કાલિદત્ત પાસે બધા ભેગા થયા છે. અનેક પ્રકારના અપશુકનો કાલિદત્તને પણ થયા હોવાથી કાલિદત્તે કહ્યું છે કે આ છપ્પયામાં અતિ પવિત્ર ધર્મદેવ છે, આપણે ઘણી વાર જોયું છે, ઘણી વાર આપણે અનુભવ્યું છે કે એની સાથે ભગવાન છે. નક્કી એને ત્યાં બાળકનો જન્મ થયો છે, એ આપણો શત્રુ છે, એ આપણો દુશ્મન છે, એનો વિનાશ કરો. તામસ યજ્ઞો કર્યા છે, કોટરા નામની રાક્ષસી ઉત્પન્ન કરી છે, આદેશ કર્યો છે કે ધર્મને ત્યાં નવા પુત્ર બાળકનો જન્મ થયો છે, એ બાળકનો તમે સંહાર કરો. કૃત્યાઓ હસતી હસતી કહેવા લાગી છે, અરે કાલિદત્ત, તારા જેવો બળવીર પુરુષ અને એક બાળક સાથે આવી રીતે બાત ભીડે, એક બાળકના વિનાશ માટે આવું નાનું એવું કાર્ય અમને સોંપે. કૃત્યા અને કાલિદત્ત એનો સંવાદ પણ આપણા શાસ્ત્રોમાં નોંધાયો છે. હું કહેવા એ માગું છું, સાંભળજો. શાસ્ત્રમાં લખ્યું સજ્જન માણસ અને દુર્જન માણસ, આ બંનેના લક્ષણો શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યા છે. દુર્જનમાં પણ અતિ દુર્જન એને દુષ્ટ કહેવાય. દુષ્ટના ઘણા બધા લક્ષણમાં બે લક્ષણ પ્રમુખ છે, યાદ રાખવા જેવા છે. ઘણીવાર આપણે દુષ્ટની વાત કરતા હોઈએ પણ એ જ દુષ્ટપણું આપણી અંદર બેઠું હોય છે, આપણે ઓળખી નથી શકતા. એક, કોઈ પણ કારણ વગર કોઈક સાથે અતિ દ્રઢ વેર બાંધે ને એ દુષ્ટ છે, કારણ વિનાનું વેર. મને નથી ગમતું બસ આવું વેર. તમને ખબર છે, અત્યારે તમે જાણો છો આ દુષ્ટ માણસોના લક્ષણ જ્યારે મારે સમજાવવા હોય ને ત્યારે કંઈક શાસ્ત્ર બહારની પણ વાત કરવી પડે, સંતોની સભામાં માફી માગી વાત કરું. માણસ આકાશમાં ગ્રહો છોડે છે, ઉપગ્રહો છોડે છે, પણ મનનો પૂર્વગ્રહ માણસ છોડતા નથી શીખ્યો, એટલા માટે જ દુઃખી છે. પૂર્વગ્રહનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય ને તો દિલ્હીના કેજરીવાલને જોવા પડે. તમારે આખી દુનિયા મોદીનું સારું બોલશે, અમેરિકાવાળા, જાપાનવાળા, જર્મનવાળા, યુરોપવાળા, ઇંગ્લેન્ડવાળા, રશિયાવાળા, આખી દુનિયા સારું બોલશે, પણ એ જ દિલ્હીનો પડોશી કેજરીવાલ ક્યારેય સારું નહીં બોલે. આને પૂર્વગ્રહ કહેવાય. અરે આમાં તાળી પાડી તમે ભલા માણસો? હું કહેવા માગું છું આ દુષ્ટ તત્વ છે, કારણ વિનાનું વેર જે બાંધે છે દુષ્ટ છે. અને બીજું દુષ્ટનું લક્ષણ શાસ્ત્રોમાં જે લખ્યું છે, અતિ અસમર્થ હોય. સાંભળજો, બહુ ધ્યાનથી સાંભળજો, અતિ અસમર્થ હોય એની સાથે વેર બાંધે એ પણ દુષ્ટ છે. કૃત્યાઓ કાલિદત્તને કહે છે, એક બાળક અને એને મારવાનું કામ અમને સોંપ્યું, આવું નાનું એવું કામ, અને તારા જેવો બળવાન પુરુષ એક બાળકથી આટલો બધો ડરે, અડધી રાત્રે અમને બોલાવવા પડે, શું કારણ છે? બાળક એ અતિ અસમર્થ કહેવાય છે, એની સાથે વેર બાંધવું, કોઈ પણ અતિ અસમર્થ માણસ એની સાથે વેર બાંધવું એ પણ દુષ્ટનું લક્ષણ છે. કાલિદત્ત દુષ્ટ નહીં, અતિ દુષ્ટ છે, મહાખળ છે. શ્રીમદ સત્સંગી જીવનમાં સુવ્રત મુનિ કહે છે, અઘોરી કાલિદત્તે કહ્યું છે, મારે તારી કોઈ વાત સાંભળવી નથી, આ બાળકનો પ્રાણ લેવો છે કે નહીં બાકી હું તને મારી નાખીશ. કૃત્યાઓ તૈયાર થઈ છે, અરે આ કામ તો હમણાં અમે પતાવીને આવશું. છપ્પયાની ભૂમિ છે, બાલપ્રભુ પ્રગટ થયા છે, માતા ભક્તિના હૃદયમાં આનંદ સમાતો નથી. બાલપ્રભુને
એટલા બધા લાડ લડાવે છે, છાતીએ લગાવે છે, આખા ઘરમાં આનંદ આનંદ છલકાય છે. પિતા ધર્મના હૈયામાં, માતા ભક્તિના હૃદયમાં આનંદ સમાતો નથી. કહેવાય છે બાલપ્રભુની છઠ્ઠીનો દિવસ છે. માતા ભક્તિ બાલપ્રભુને ખોળામાં લઈ બેઠા છે. આજે પ્રભુની છઠ્ઠી છે, ષષ્ઠિકાનો દિવસ છે, વિશેષ આનંદ છે. અને એવામાં અચાનક ઘરની અંદર એવી ભયંકર કૃત્યાઓ આવી છે. હાથમાં શસ્ત્રો લીધા છે, અતિ ભયંકર એનો વેશ છે, સત્સંગી જીવનમાં એનું વર્ણન છે. આવી બિહામણી ભયંકર કૃત્યાઓ ઘરની અંદર પ્રવેશી છે. આકાશમાં બાજ જેમ છલાંગ મારીને એક નાના એવા પંખીને પકડી લે છે, એવી જ રીતે કૃત્યાઓએ માતા ભક્તિની ગોદમાં સૂતેલા એ બાળ પ્રભુને એક જ હાથે પકડીને ખેંચીને કૃત્યાઓ ભાગી છે. આ એક ક્ષણના દ્રશ્યને માતા ભક્તિએ પોતાની આંખની પલકારી, એક પલકારો પડે એટલી વારમાં જોયું. અને જોતાની સાથે માં ભક્તિ ત્યાં ને ત્યાં, અરે અરે, મારા બાળકને આવી રીતે ઉપાડીને જતી રહી, કોણ છે દુષ્ટ? માં ભક્તિ ત્યાં ને ત્યાં મૂર્છિત થઈ છે, બૂમ પાડી છે. સ્નેહેન ગાઢેન તદેવ બાલા, હા પુત્ર હા પુત્ર ઇતે રુદત્ય મૂર્છત. અરે મારો ઘનશ્યામ, મારો ઘનશ્યામ, ઘનશ્યામ, એમ બૂમ પાડી માં ભક્તિ ત્યાં ને ત્યાં આ મૂર્છત મૂર્છા પામી ગઈ, બેહોશ થઈ ગઈ. કાળી ચીસ સાંભળી પિતા ધર્મદેવ બહાર છે, તૈયારી કરે છે, બધા દોડ્યા છે. નષ્ટમ સુતમ સોપ્યવગત્ય વિપ્રો મૂર્છ ચાન્ય પ્યરુદં ગ્રહસ્થઃ. વિપ્રહ સત્સંગી જીવનમાં શબ્દ વાપરો ધર્મદેવ માટે. નષ્ટમ સુતમ સોપ્યવગત્ય વિપ્રો, બહાર ઉભેલા ધર્મદેવ ઘરની અંદર આવ્યા, દોડીને ભક્તિને મૂર્છિત જોઈ પૂછ્યું છે, શું થયું શું થયું? બાળક ઘનશ્યામને ક્યાંય જોયો નહીં. ધર્મદેવ વિપ્ર છે, બ્રાહ્મણનું એક નામ છે ભૂદેવ. આ પૃથ્વી ઉપર હાલતા ચાલતા દેવ એટલે ભૂદેવ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ એટલે કોણ? બ્રહ્મને જે જાણે છે, બ્રાહ્મણ છે. જેણે બ્રહ્મ તત્વને જાણ્યું છે એવા બ્રાહ્મણ આ પૃથ્વી ઉપર હાલતા ચાલતા દેવ છે, ભૂદેવ છે. બ્રાહ્મણનું ત્રીજું નામ છે વિપ્ર. કેટલા સરસ આ બધા શબ્દો શાસ્ત્રોમાં છે. ઉત્તર ભારતના મહાન સંત એમણે અર્થ કર્યો, જેનો પ્રકૃષ્ટ વિવેક, જેનો વિવેક અત્યંત શ્રેષ્ઠ છે, જેની સત્ય અને અસત્યને પારખવાની બુદ્ધિ અત્યંત તીવ્ર છે, જેનો પ્રવૃદ્ધ વિવેક, પ્રકૃષ્ટ વિવેક, અત્યંત વિવેકી, અત્યંત શાસ્ત્રને જાણનારા ધીરજની મૂર્તિ એવા ધર્મદેવની ધીરજ ખૂટી છે. ઘનશ્યામને જોયા નહીં, ભક્તિને મૂર્છિત જોઈ, અને ધર્મદેવ પણ ત્યાં ને ત્યાં મૂર્છા પામી એ પણ પૃથ્વી ઉપર ઢળી પડ્યા. બહારથી માણસો આવ્યા છે, દોડતા દોડતા અવાજ સાંભળીને શું થયું શું થયું? પણ જેટલા માણસો આવ્યા, ધર્મને ભક્તિની દશા જોઈ, ચાન્ય પ્યરુદન ગ્રહસ્થ, બીજા બધા માણસો તો પોકે ને પોકે રડવા લાગ્યા. શું થયું કોઈને ખબર નથી. ધર્મદેવ થોડી વાર મૂર્છાથી જાગૃત થયા. કુળદેવ કષ્ટભંજન દેવ હનુમાનજીને યાદ કર્યા છે. સારંગપુરના હનુમાનજી મહારાજને તાળીઓથી વધાવીએ આપણે, હા, ખૂબ ખૂબ તાળીઓથી. મારે આજે જાહેર સભામાં કહેવું પડે છે, આ વાત આખી દુનિયામાં જઈ રહી છે. ઘણા લોકો આજે પણ આ સત્સંગમાં હનુમાનજી મહારાજને સ્વીકારે ન સ્વીકારે ગમે તેવી વાતો જાહેરમાં થઈ રહી છે, પણ ભગવાન સ્વામી નારાયણના સત્સંગમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજને પધરાવ્યા છે, અને હનુમાનજી મહારાજની સેવા જે કરી છે ને, અદ્ભુત સેવા કરી છે. હનુમાનજી મહારાજને સંભાળ્યા છે, હનુમાનજી મહારાજની સ્તુતિ કરે છે. શ્રી રામ દોસો શ્રી રામ દાસો સ્મે હનુમદાખ્યો ભક્તો યુવામ મે ભવથો દઢમ વે તયોરિદમ કષ્ટમવે ત્યજાતમ તદ્ધર્તુમેવાહમિહાગતોસ્મિ. હે ધર્મ, હે ભક્તિદેવી, તમારો પુત્ર કોઈ સામાન્ય મનુષ્ય નથી, એ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. તમે દુઃખી ન થશો, એ તો તમારા જેવા અનંત આત્માઓના દુઃખને કાપવા આવ્યા છે. છતાં પણ આપને દુઃખ આવ્યું છે, આપે મને સંભાળ્યો છે, મને ભગવાનની સેવા કરવાનો અવસર મળ્યો છે, તો આપ નિશ્ચિંત થાઓ, આપના કષ્ટને હું તુરંત કાપીશ. આનું જ નામ હનુમાન હે. સુખમાં સાથી મળી રહે, તમે સુખમાં કોઈને યાદ કરો ને,
તો ઘણા લોકો તમારા ઘરે આવે, હા, તમારા બંગલા જોઈ, તમારી ગાડી જોઈ, પાર્ટીમાં ભેગા થાય, બર્થડે વિશ કરવા આવે, પણ એ તમને બર્થડે વિશ નથી કરતા, તમારા બંગલાને કરે છે. હા, યાદ રાખજો. દુખી માણસનો હાથ કોણ ઝાલે, સુખ કે સબ સાથી દુખ મે ન કોઈ. આ દુનિયાની કરુણ અવસ્થા છે, કહેવાય છે વાહ. સુખમાં બધા સામે આવે, દુઃખમાં કોઈ સાથે આવતું નથી. ખરેખર કોઈ પણ મનુષ્ય એમ ના માનું જે અમે સુખી છીએ. ગમે તે સુખી મનુષ્યને ગમે તે સમયે સંકટ આવે છે, અને સંકટ સમયની સાંકળ એક જ છે, આ પુરુષોત્તમ નારાયણ બેઠા છે ને, એ જ છે, એક જ બસ. આ કથા સાંભળીને આટલું જ શીખવાનું છે. બોલો, એક ભાઈ બહુ દુઃખી, વર્ષો પહેલાંની વાત, મુંબઈ એના મોટા ભાઈ રે, મોટો બંગલો, મોટી ગાડી, મોટી સમૃદ્ધિ. મોટા ભાઈને ફોન કર્યો, એ સમયમાં વચ્ચે ઓપરેટર હોય, ફોન જોડવાનો. ઓપરેટરે બોમ્બે ફોન લગાવી આપ્યો, વાત ચાલુ થઈ, કેમ છે, બધું બરાબર છે, શું ચાલે છે, ભાભી કેમ છે, બધું પૂછી લીધું. પછી આ નાના ભાઈએ ગામડામાંથી વાત કરી, ભાઈ ઘરે દીકરીના લગ્ન આવે છે, બહુ મુસીબત છે, 10,000 ઉછીના જોઈએ છે, મળે છે? મોટા ભાઈએ બૂમો પાડી, મને સંભળાતું નથી, જોરથી બોલ, જોરથી. 3-4 વાર આમ કહ્યું ત્યારે પેલા ઓપરેટરે વચ્ચેથી કીધું, સાહેબ અત્યાર સુધી બધું સંભળાતું હતું, તમારા ભાઈ આવું કહે છે, 10,000 એમને જોઈએ છે, ઉછીના મળશે. ત્યારે ઓપરેટરે કીધું, તને સંભળાતું હોય તો તું આપી દે. દુઃખની ભાષા આ દુનિયામાં કોઈ સમજતું નથી. દુઃખની ભાષા સમજી શકે છે ફક્ત આ ભગવાન, કે ભગવાન જેના હૃદયમાં છે એવા આવા સાધુઓ દુઃખની ભાષા સમજી શકે છે. હા, રહી મન નિજ મન કી વ્યથા, દુઃખ આવે તો શું કરવું, શાસ્ત્ર કહે છે, સાંભળો. રહી મન નિજ મન કે વ્યથા, મન હી રાખો ગોય, સુની લોગ સબ હસી લઈ હે, બાટીન લઈ હે કોય. મનમાં દુઃખ આવે ને તો માણસે દુઃખ બધાની આગળ કહેવું ન જોઈએ. કહેવાય છે, ગરીબને દુબળાને બે દુકાળ. ઘણીવાર તમે દુઃખ દુખિયારા માણસો પાસે જઈને રજૂ કરો, એ તમારા દુઃખને દૂર ન કરી શકે, તમારા દુઃખની અગ્નિમાં બીજા બે લાકડા મૂકી વધારે દુઃખી કરશે. માટે તમારા દુઃખને અને તમારા જીવનના સુખને શાસ્ત્ર કહે છે, ગમે તેની પાસે રજૂ ન કરો, ભગવાન કે સંત પાસે એને રજૂ કરો. બસ ધર્મદેવના કષ્ટને કષ્ટભંજન દેવે કહ્યું છે, હું તમારી સાથે છું, તમારી ઈચ્છા છે માટે હમણાં જ જાઉં છું. એ તો પ્રભુ છે, એને કોઈની મદદની જરૂર નથી, એ સ્વયં છે, સ્વતંત્ર છે, પરંતુ આપની ઈચ્છાથી હું જાઉં છું. હનુમાનજી મહારાજ દોડ્યા છે, આ બાજુ કૃત્યાઓ બાલપ્રભુને આકાશમાં ઉપાડીને જઈ રહી છે, આકાશમાં ઉડી રહી છે, હસી રહી છે કે આવો નાનો ફૂલ જેવો બાળક, હમણાં આપણે આને ચીમળી નાખશું, હમણાં આપણે એને મારી નાખશું, હમણાં આપણે આને ચોળી નાખશું. કૃત્યાઓ આવી રીતે વિચારે છે, ખડખડાટ હસે છે, અટ્ટહાસ્ય કરે છે. બાલપ્રભુએ ચરિત્ર કર્યું છે. બાલપ્રભુને થયું, પિતાને માતા ખૂબ દુઃખી છે, મારે આ મારા અવતારમાં માતા અને પિતાને પણ સુખ આપવું છે, મારા આશ્રિતોને પણ સુખ આપવું છે, મારું પ્રાગટ્ય જીવ પ્રાણી માત્રને સુખ આપવાને માટે થયું છે, કોઈને દુઃખ નથી આપવું. હા, મને આ કડી બહુ ગમે. સહુજનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે. પુરુષોત્તમ પ્રકાશમાં ભગવાન સ્વામિનારાયણની પ્રતિજ્ઞા છે. સહુજનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે. કોઈને દુખી નથી કરવા. સહુ જીવની લેવી છે સંભાળ રે, એ અર્થે આવ્યા છે દયાળ રે. ભગવાન કોઈને દુઃખ આપવા માટે આવતા નથી, જીવ પ્રાણી માત્રને કેવળ સુખ સુખ અને સુખ આપવા માટે જ આવે છે.
મુસીબત એ છે જે સુખ આપનારું તત્વ ભગવાન છે એને આપણે છોડીને દુઃખ આપનારું તત્વ આ દુનિયા છે એને પકડીએ છીએ ને એટલે દુઃખી થઈએ છીએ. એટલે કાલે સભામાં બે ત્રણ સંતોએ પ્રવચનમાં સરસ વાત કરી હતી, આ કરોડોનો કામ કરનારા સંતો કોઈ ખિસ્સાવાળા નથી. બોલો, કોઈને ખિસ્સું નથી તો એ સુખિયા છે. તમે જુઓ, અને તમે ચાર પાંચ રાખ્યા છે, ઉપર રાખ્યું છે, નીચે રાખ્યું છે, પાછું અંદર રાખ્યું છે, ખાનગીમાં રાખ્યું છે, રાખ્યા છે. એક ભાઈ મને, પંકજભાઈ, કે મને કે સ્વામી ખિસ્સું આમ હૃદય ઉપર કેમ હોય? તમે જો બધાના ખિસ્સા તમે જો હાર્ટ ઉપર જ છે, જુઓ ચેક કરો. અમારા પંકજભાઈનું જો છે ને, એટલા માટે ખિસ્સામાં પૈસા ભરે છે. પ્રાણ કરતા પણ માણસને પૈસા વાલા છે, એનું પ્રતિક ખિસ્સું ત્યાં હૃદય ઉપર રાખ્યું. ખિસ્સું એને ઉલટું કરો, શું થાય? જોરથી બોલો, હજી જોરથી. સુખી એને ઉલટું કરો તો શું થાય? જોરથી થોડું. ખિસ્સું ભરવાથી થાય, ખિસ્સું ઉલટું કરવાથી. ઉલટું કરો એટલે સમજો ને, આ ખિસ્સાને ભારે કરશો ને એનાથી સુખ નહીં મળે, આ ખિસ્સાને હળવું કરશો ને એનાથી તમે સુખ સુખ ને સુખ મેળવશો. હા, આપણા શાસ્ત્રોમાં એટલી સરસ વાતો છે. સુવ્રત મુનિ પ્રતાપસિંહને કહે છે, રાજન, બાલપ્રભુએ ચરિત્ર કર્યું, પોતાનો વજન વધારવા લાગ્યા. અનંતકોટી બ્રહ્માંડનો વજન પોતાની મૂર્તિમાં પ્રભુએ મૂક્યો છે, બાલપ્રભુ છે. શાસ્ત્રમાં લખ્યું છે, આટલી વસ્તુ કોઈ ઢાંકી નથી શકતું. ઘણી વસ્તુ નાની હોય, રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે ગણાવ્યું, તેજવંત લઘુ ગનિ એન કાહુ. અગ્નિ ગમે એટલો નાનો છે છતાંય અગ્નિ જ છે. નાનો એવો અગ્નિ પણ એટલું જ કામ કરી શકે જેટલો મોટો અગ્નિ કરી શકે છે. સર્પનો કણો નાનો છે એ નાનો નથી, આપણી બુદ્ધિ એવી છે નાનો દેખાય છે પણ એ મોટો જ છે. સિંહનું બચ્ચું એ નાનું દેખાય પણ એ નાનું છે નહીં. આ તો પ્રભુનું સ્વરૂપ દર્શન માટે, ભક્તોને સુખ આપવા માટે નાનું બન્યું છે. અનંત ઐશ્વર્યના સ્વામીને માલિક છે, પ્રભુએ ઐશ્વર્ય મૂક્યું છે, પોતાનો વજન વધાર્યો છે. વજન વધતાની સાથે કૃત્યો ઉપાડવાને અસમર્થ બની ઊંચા આકાશમાંથી કૃત્યો નક્કી કર્યું, અહીંથી જ છોડી દઈએ. જેમ આકાશમાંથી કોઈ વસ્તુ નીચે પડે અને પડતાની સાથે એનો અંત થઈ જાય, એમ આ કૃત્યો નક્કી કર્યું, આને છોડી દઈએ. આટલે ઊંચે આકાશમાંથી નીચે પડશે ને ત્યાં જ એનો રામ રમી જશે. કૃત્યોએ આકાશમાંથી પ્રભુને છૂટા મૂક્યા છે, પ્રભુ આકાશમાંથી પૃથ્વી ઉપર નીચે પડી રહ્યા છે. અક્ષરધામના મુક્તોને પણ એકવાર ચિંતા થઈ, અક્ષરધામના મુક્તો ફૂલનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વી ઉપર છવાઈ ગયા છે અને ફૂલની સૈયા તૈયાર થઈ છે. મુક્તોએ કરેલી એ સૈયા ઉપર બાલપ્રભુ બિરાજમાન થયા છે, પડ્યા છે. એ હળવી સરસ મજાની સૈયા ઉપર બાળપ્રભુ બિરાજમાન થયા, કંઈ થયું નથી. પ્રભુ તો પૃથ્વી ઉપર પડ્યા પડ્યા પણ હસે છે, હસી રહ્યા છે. કૃત્યો આકાશમાંથી નીચે ઉતરી છે, બાળપ્રભુની ચારે બાજુ વીંટળાઈ ગઈ છે. હાથમાં ત્રિશૂળ છે, ભાલાઓ છે, ચીપિયાઓ છે, લાલ ઊંડી ગુફા જેવી આંખો છે, ભયંકર લાંબી જીભ બહાર કાઢીને એમાંથી લાળો પડે છે. મારો મારો, કાપો કાપો, આવા અવાજ કરે છે. અને ત્યાં પેલા હનુમાનજી મહારાજ આકાશમાં ઉડતા ઉડતા પવન પુત્ર હનુમાન હે આવી ગયા. દ્રવંતમાકૃષ્ય નિબધ્ય તૂર્ણમ પુચ્છેન ત્રિણ્યામિવ ચાયતેન સપ્રેષ્ઠ બાલાર્દન જાતકોપપદાસકૃત્યા ગણમાત તાળ. હનુમાનજી મહારાજ આકાશમાંથી નીચે ઉતર્યા છે અને નીચે ઉતરતાની સાથે પહેલા જ હનુમાનજી મહારાજને મૂંઝવણ થઈ કે બે કામ છે, આમાં બેમાંથી પહેલું કયું કરું, ભગવાનના દર્શનનું કરું કે ભગવાનના દર્શન માટે આવેલા કૃત્યા જેવા વ્યક્તિઓને પ્રસાદી આપું, પહેલાં શું કરું? હનુમાનજી મહારાજ મૂંઝાયા છે. હનુમાનજીને થયું કે ભગવાનના દર્શન છોડીને આ લોકોને પ્રસાદી આપવું એ ભગવાનને નહીં ગમે, ભગવાનને ન ગમે એવું ન કરે એનું જ નામ હનુમાન. એટલે ભગવાનને છોડીને બીજું કામ ન થાય. પણ હનુમાનજીને થયું કે આ લોકોને જો પ્રસાદી આપવામાં વિલંબ કરીશ તો પણ ભગવાનને ન ગમે એવું થશે, માટે એ પણ કરવું જરૂરી છે. હનુમાનજીએ એક સાથે બે કામ કર્યા.
હાથ જોડી પ્રભુને દર્શન કરે છે, વિનંતી કરે છે અને પૂછડાને કીધું તું તારું કામ કર. સમજ્યા ને તમે? હનુમાનજી મહારાજનું પૂછડું તો ચમત્કારી છે, હાઇડ્રોલિક છે, તમે જાણો છો. હનુમાનજી મહારાજ પ્રભુના દર્શન કરે છે, કેવું સરસ લખ્યું હા, દ્રવંત માકૃષ્ય નિબદ્ધ તૂર્ણમ. પૂછડું લાંબુ થયું, કૃત્યાઓ ભાગવા ગઈ, હનુમાનજીને જોઈ, હનુમાનજીને થયું મંદિરમાં આવ્યા પછી ભગવાનના દર્શને આવ્યા પછી પ્રસાદી વગર જવાય નહીં, પૂછડું લાંબુ થયું. તૂર્ણમ પુચ્છેન તૃણ્યમિવ ચાયતેન, ઘાસની પૂળીને જેમ દોરડાથી બાંધવામાં આવે ને એવી રીતે પેલા પૂછડાએ બધી કૃત્યાને ભેગી કરીને બાંધી છે. હનુમાનજી મહારાજને થયું ભગવાનને પાંચ દંડવત કરી લઈએ. હનુમાનજી મહારાજ વંદન કરે છે, પગે લાગે છે, દંડવત કરે, કૃત્યાઓ આકાશમાં જાય, ઉભા થાય ત્યાં કૃત્યાઓ પૃથ્વી ઉપર એવી પછડાય છે, અમને છોડી દો, અમને છોડી દો. આ તો પેલો લંકાવાળો લાગે છે. હનુમાનજી મહારાજ કે હજી તો આ પ્રસાદની શરૂઆત થાય છે, હજી તો આ આચમન ધ્યાન આની બધી વિધિ લાંબી છે. હનુમાનજી મહારાજે આવી રીતે કૃત્યાઓને મેથી પાક આપ્યો છે. મૃતપ્રાય બનેલી એ કૃત્યાઓ અમને છોડી દો, અમને છોડી દો, અમને જીવત દાન આપો, આવી રીતે બૂમો પાડી રહી છે. બાલ પ્રભુ પૃથ્વી ઉપર પોઢ્યા છે, પ્રભુનું મનોહર મુખારવિંદ હનુમાનજી મહારાજ નિરખે છે. સુવ્રત મુનિ કહે છે, મિતસ્મિતમ વીક્ષ્ય શિશુમ, અત્યંત મંદ હાસ્યથી ભરેલું મુખારવિંદ જેમનું છે એવા બાલ પ્રભુને નિરખી નિરખી હનુમાનજી મહારાજની આંખોમાંથી પણ દળદળ આંસુ પડી રહ્યા છે. પ્રભુ આપના મનોહર બાલક સ્વરૂપને જોઈને તો આ દુનિયાનો કયો દુર્ભાગી જીવ છે જેના હૃદયમાં પ્રેમ અને સુખ ન ઉપજે. પ્રભુએ આંખના ઈશારાથી જાણે હનુમાનજીને કહ્યું કે આ કૃત્યાઓને છોડી દો, અમારા જન્મ થતાની સાથે અમે તો જીવોને સુખી કરવા દયા કરવા આવ્યા છીએ, આ લોકોને દંડ આપવો અમને યોગ્ય નથી લાગતો, દંડ તો કાલિદત્તને મળવો જોઈએ, મૂળ તો એ છે કે મૂળને દંડ મળવો જોઈએ. હનુમાનજી મહારાજે કૃત્યાઓને છૂટી મૂકી છે, બાલપ્રભુને હાથમાં લીધા છે, રમાડે છે, છાતીએ લગાવ્યા છે, પ્રભુને ગળે લગાવ્યા છે. હનુમાનજી મહારાજ ખૂબ ભાવવિભોર થયા છે. આ બાજુ ધર્મને ભક્તિ સ્તુતિ કરે છે, ભક્તિ માતા સ્તુતિ કરતા કરતા રાહ જોતા જોતા થાક્યા છે. શ્રીમદ સત્સંગી જીવનની આ કથા રેડીમેડ કપડાના સ્ટોર જેવી છે. રેડીમેડ કપડાનો સ્ટોર, એમાં કોઈ પણ માણસ જાય, બાળક જાય, વૃદ્ધ જાય, યુવાન જાય, પુરુષ જાય, સ્ત્રી જાય, બધાને ફિટ થાય, બધાને બંધ બેસતા કપડાં મળે. ભલે ભક્તિ દેવી ભગવાનના માતા છે પણ એક સ્ત્રીનું પાત્ર લઈને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. સ્ત્રીનો સ્વભાવ કેવો હોય? અધીર્યો હોય. ભક્તિ માતાની ધીરજ ખોટી છે. ધર્મદેવને કહેવા લાગ્યા, પતિદેવ આ લંગડાનો મને ભરોસો નથી. શું કીધું છે? આ લંગડાનો મને ભરોસો નથી, ક્યારના ગયા છે, પવનના દીકરા છે, વાયુ વેગે ઉડનારા ચાલનારા છે, અને મારા દીકરાને શોધતા લાવતા આટલી બધી વાર લાગે, નક્કી આ લંગડો તો કેવો છે, એને કોઈ તેલ ચડાવનાર મળે ને તો ત્યાં પણ રીજી જાય, ત્યાં પણ ઊભો રહી જાય, આપણું બધું કામ ભૂલી ગયો. ધર્મદેવ ધીરજ આપે છે, અરે દેવી એવું ન બોલાય, આપણા કુળદેવ છે, કષ્ટભંજન દેવ છે, આ જે કંઈ થઈ રહ્યું છે ભગવાનની ઈચ્છાથી, એમાં હનુમાનજી મહારાજને દોષ શા માટે આપે છે? સ્ત્રીનો સ્વભાવ છે આ. શાસ્ત્રમાં જે સ્ત્રીના સદગુણ અને દુર્ગુણ લખ્યા છે ને એમાં લખ્યું છે, સ્ત્રીનો સ્વભાવ ઉતાવળિયો હોય, વિચાર્યા વિના, વિવેક વિનાનું પગલું ભરવાનો હોય. આ સભામાં બેઠેલા તમામ માતાઓને એટલા માટે શાસ્ત્રમાં લખ્યું, સ્ત્રી, સંતાન અને સંત આ ત્રણની સેફટી, સુરક્ષા પરાધીનપણામાં જ છે. શિક્ષાપત્રી ભાષ્યમાં સતાનંદ સ્વામી એમ લખે, સ્ત્રી નાની હોય ત્યારે માતા પિતાને આધીન રહેવું જોઈએ, સ્ત્રી યુવાન થાય ત્યારે પતિને આધીન રહેવું જોઈએ, સ્ત્રી વૃદ્ધ થાય ત્યારે પુત્રો સંતાનોને આધીન રહેવું જોઈએ. આજની બહેનોને પુરુષોના સમા વળિયા થવું છે એની તો બધી સમસ્યાઓ છે. પુરુષની જેમ કામ કરવું છે, પુરુષની જેમ બિઝનેસો કરવા છે, પુરુષની જેમ ધંધાઓ કરવા છે, અમારી માથે અમને કોઈ રોકનાર ટોકનાર હોવો ન જોઈએ, આ મુસીબતને લીધે જ સમસ્યાઓ સર્જાણી છે. સમસ્યાનું મૂળ આપણે ઓળખીએ. ભક્તિ દેવી ધીરજ ખોઈ બેઠા છે, ધર્મદેવ ધીરજ આપે છે. આ બાજુ હનુમાનજી મહારાજને થયું છે,
ધર્મને ભક્તિ મૂર્છિત છે, દુઃખી છે, ચાલો પ્રભુને લઈને જલ્દી જાઓ. પ્રભુને લઈ આકાશમાંથી ઉડતા ઉડતા આવ્યા છે. ઘનશ્યામ પ્રભુને પોતાના વાલસોયા દીકરાને પોતાને પ્રાણથી પણ પ્યારા પુત્રને જોઈ મા ભક્તિ એટલા રાજી રેડ થયા છે. હનુમાનજીના હાથમાંથી પોતાના પુત્રને લઈ છાતીએ લગાવ્યા છે, ચુંબન કર્યું છે, માતા કૂદવા લાગી છે, માતા નાચવા લાગી છે. છપ્પયા વાસીના શરીરમાં જાણે નવો પ્રાણ પ્રવેશ્યો હોય આવી ચેતના પ્રગટ થઈ છે. દરેકના મનમાં આનંદ આનંદ અને આનંદ થયો છે કે મારો ઘનશ્યામ અમને પાછો મળ્યો. છપ્પયાની નારીઓ દોડતી દોડતી આવી છે, ગૌ માતાને લઈને ઘનશ્યામની માથે ગાયનું પૂછડું ફેરવ્યું છે. હમણાં સવારે આજે ગૌ પૂજન હતું, એટલો સરસ પંકજભાઈ કાર્યક્રમ નાનો હતો, તમે ચૂકી ગયા આજે. હા, ક્યારેક ક્યારેક આપણે ભૂલી જઈએ છીએ. અડધા પોણા કલાકના કાર્યક્રમમાં ગુરુજીએ નાની જે વાત કરી હું થોડી રિપીટ કરીશ. આ કથા સમજવા માટે છે, મેં કાલે પણ કહ્યું હતું, આપણે ભૂલ કરીએ છીએ ક્યારેક ક્યારેક. આ દેશની ચાર વસ્તુ, એક ગાય, એક ગંગા, એક ગીતા અને એક ગોપી, આ ભારતની માટીની આ ચાર વસ્તુ જ્યાં સુધી સલામત છે ત્યાં સુધી જ ભારત સલામત છે. આપણી સલામતીનું મૂળ ગાયો છે. સવારે ગુરુજીએ કેટલી સરસ વાત કરી, કેટલી અદ્ભુત અને મનની. આપણી વૈદિક સંસ્કૃતિમાં ગૌ ધન ગણાતું, ગાયોથી જ બધી વસ્તુ પ્રાપ્ત થતી. ગાયનું જે દિવ્ય સ્વરૂપ એનું નામ કામધેનુ હતું. કામધેનુ થકી બધી જ વસ્તુ, ભૌતિક બધી વસ્તુ મળતી. ગાયના શરીરમાં 33 કરોડ દેવતાનો વાસ છે. આપણા શાસ્ત્રોમાં કથા છે, મહારાજા દિલીપ, એને ત્યાં દીકરો હતો નહીં, અને કહેવામાં આવ્યું તું નંદિની નામની કામધેનુની જે વાછડી છે એની સેવા કર, એ પ્રસન્ન થશે, તને પુત્ર મળશે. મહારાજા દિલીપને ત્યાં રઘુ નામનો પુત્ર, જે રઘુવંશ શરૂ થયો, જે કુળમાં ભગવાન પ્રગટ થયા, એ રઘુનો જન્મ નંદિની ગાયના આશીર્વાદથી થયો છે. શાસ્ત્ર એમ કહે છે, વિચારો, ગાયના આશીર્વાદથી દીકરાઓ થતા, ગાયના આશીર્વાદથી કેવા કેવા કામ થતા. અરે એની ક્યાં વાત કરું, હું અમેરિકા રહું છું, તમે બધા જાણો છો, અમેરિકાના સારા સારા પ્રોફેસરોના લેખ વાંચું છું. તમને ખબર નહીં હોય, અત્યારે જે ગાયોને આ ચારે બાજુ સૌથી વધારેમાં વધારે ગૌ હત્યા ભારતમાં થાય છે, દુઃખની વાત છે. એના કરતાં વધારે દુઃખની વાત એ છે, તમે કદાચ હમણાં નરેન્દ્રભાઈ મોદીનું પ્રવચન થોડા સમય પહેલાનું સાંભળ્યું હશે, ગૌ સેવાની વાતો કરનારા દંભી માણસોને લીધે સૌથી વધારે ગૌ હત્યાઓ થઈ રહી છે. ગૌ હત્યાની પાછળ જાજો જવાબદાર ભાગ હિન્દુ સમાજ છે, એટલા માટે કહી રહ્યો છું. સત્યને આપણે નથી ઓળખી શક્યા અત્યાર સુધી. કપાય છે ક્યારે આપણે વેચીએ છીએ ત્યારે, શા માટે વેચી રહ્યા છે લોકો? પૈસાની આટલી બધી લાલચ, જેને માં માનીને પૂજે છે ને વેચવાનું કામ. આજે જાઓ વડોદરામાં તમે, અત્યારે જે ગૌ માતા કરીને આંદોલનો ઝુંબેશો કરે છે, એ ગૌ માતાને રાખે છે ક્યાં? રોડ ઉપર. માને રેઢી મૂકી દેવાની, રોડ ઉપર બેસાડી દેવાની, અમારી ગૌ માતા છે, ઝુંબેશ ઉપાડે. ગાયનું છાણ સાફ નથી કરવું, વાસીદું નથી કરવું, સેવા નથી કરવી, કેવળ ગાયનું દૂધ જોઈએ છે, કેવળ દૂધ. આ લાલચુ, આ લોભી, આવા માણસોથી આપણે સાવધાન થવાનું છે. આજે નક્કી કરીએ આ કથામાંથી કેટલી બધી ગાય, આ ગાય દૂધ આપે છે એ કિંમતી છે, એટલી જ આપણને ખબર છે, પરંતુ ગાયનું મૂત્ર છે ને એની પણ એટલી મોટી આવનારા દિવસોમાં કિંમત થવાની છે. અત્યારે ચાલુ થઈ ગઈ છે, તમે જાણો છો, ગૌમૂત્ર અર્ક 180 જેટલા રોગની અંદર સારવાર કરનારું મહાન તત્વ છે. ગાયના મૂત્રમાંથી સુવર્ણ નીકળી રહ્યું છે, તમે જાણો છો, સત્ય ઘટના છે. ગાયના મૂત્રમાંથી, દેશી ગાય, ગીર ગાય, એના મૂત્રમાંથી સોનું નીકળે છે. અત્યારે વિચારો, સોનું નીકળે છે. લો, તાળીઓથી વધાવો. ગાયનું છાણ, અરે એની ક્યાં વાત કરો, એની ક્યાં વાત કરો. હું આ સત્સંગી જીવનની કથા ચાલી રહી છે, જાજી વાત નથી કરતો. ગુરુજીએ સવારે વાત કરી, આ સત્ય ઘટના છે. ડાયાબિટીસ હોય, આ બધા દવામાં અક્ષિર ગૌમૂત્ર અર્ક છે. તમને એટલા માટે કહું છું, અંગ્રેજી દવા, એલોપેથી દવા, સારી રૂપાળી દેખાતી દવા, તમે મોંઘા મોંઘા ડૉક્ટર પાસે જઈ અઢળક કિંમત ચૂકવીને દવા લાવો છો, એ દવા એક રોગને કાઢે છે અને સામે 10 રોગને શરીરમાં નાખે છે. એના કરતાં ગાયની સેવા કરો અને એનું ગૌમૂત્ર પીવો, ડૉક્ટર પાસે જવું જ નહીં પડે, જવું જ નહીં પડે. નક્કી કરો,
આપણાથી થાય તો કોઈક ગાયની સેવા કરીશું, કોઈક ગાયની રક્ષા કરીશું. ગંગાને ગંદી કોણે? અમેરિકાએ કરી? કોણે કરી? એક યુગ હતો, માણસ ગંગાના દર્શન કરવા જાય, ગંગાનું પાણી ઘરે લાવે, મરતા સુધી મૂકી રાખે, મૃત્યુના સમયે બે બુંદ મોઢામાં મૂકે. આ સાચી ભારતની સંસ્કૃતિ હતી. આ વિદેશી સંસ્કૃતિ આવી, ભેળસેળની સંસ્કૃતિ આવી, આપણા માણસો ભૂલ્યા અને પરિણામ શું આવ્યું? ગંગાનું પાણી ઘર ઘરમાં આવતું અને આપણા લોકોએ ઘર ઘરનું પાણી, ઘરનું ગંદુ ગટરનું પાણી ગંગામાં ખુલ્લે આમ જવા દીધું. ગંગાને માં માની પાછો એ જ ગટર ગંગામાં જવા દેતો ને બીજે દી ગંગાનું પાણી માથે ચડાવે. બોલો, શ્રદ્ધા તો જુઓ માણસની. ગંગાને ગંદી આપણે કરી. ગીતાનું જ્ઞાન કોને છે? કોને છે? કયો? મારી તમને નાની એવી વિનંતી, હું અમેરિકા રહું છું, દુનિયાભરમાં ગુરુજીની કૃપાથી આશીર્વાદથી નાની અવસ્થામાં નાની ઉંમરમાં ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધી રોજ ફરવાનું થાય છે. કોઈ દુનિયાનો ખ્રિસ્તી એવો નહીં મળે તમને કે જેના ઘરમાં બાઇબલ ન હોય, કોઈ મુસલમાન એવો નહીં મળે જેના ઘરમાં કુરાન ન હોય. 4 દિવસ પહેલાંની ઘટના, અમે અમેરિકાથી આવતા હતા, મને આ બધું જોવાનું જાણવાનું પહેલેથી ગુરુજીની કૃપાથી અંગ. અમેરિકાથી અમે આવતા હતા, એરપોર્ટ ઉપર, દિલ્હીના એરપોર્ટ પર પ્રેયર હોલ, દુનિયાના દરેક એરપોર્ટ ઉપર ચેપલ હોય એટલે પ્રાર્થના મંદિર હોય, દરેક એરપોર્ટની અંદર હોય. ધ્યાન સમય અમે બંને હતા, ટાઈમ હતો, અમે કીધું ચાલો આપણે જોઈએ. આ 3 વખત મેં જોયું. એરપોર્ટ ઉપર દુનિયાની કોઈ પણ કન્ટ્રીમાં તમે જાઓ, ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પ્રેયર હોલ, પ્રેયર રૂમ કે ચેપલ હોય, ત્યાં લોકો જઈને પ્રાર્થના ઇબાદત પૂજા કરી શકે, બધા ધર્મની વસ્તુ ત્યાં મૂકી હોય, જેને જે કરી હોય. પણ અત્યાર સુધીનો મારો અનુભવ છે, હું 3 વખત ગયો છું, જ્યારે જ્યારે જાઉં ને, સોરી 2 વખત ગયો છું, 3જી વખત સાંભળું છે, 2 વખત ગયો છું, જ્યારે જ્યારે જાઉં ને ત્યારે મેં જોયું છે અંદર મુસલમાન માણસો પ્રાર્થના કરતા હોય, તાળીઓથી વધારો, એની ઇબાદત કેવી હોય છે. એણે જે ધર્મની નિષ્ઠા રાખી છે, આપણા હિન્દુને એકવાર પૂજા કરવાનો સમય નથી, એકવાર, એ લોકો 5 વાર કરે છે. સારી વસ્તુ સ્વીકારીએ આપણે, પૂજા કરતા નથી. કોઈ મુસ્લિમ બિરાદર એવો ન હોય જેના ઘરમાં કુરાન એ શરીફ કેવી ઇબાદતથી કેટલી ઇજ્જતથી મૂક્યું હોય, ક્યારેક તપાસ કરજો. 1992માં એક ઘટના, કંડારીમાં એ બાજુમાં ગામ છે સરાર, ત્યાં એક મુસ્લિમ ભાઈ મારે પાસે મારે કુરાન વાંચવું હતું, ગુરુજી મને 4-5 વાર કીધું, મેં ઘણી વાર એને કહ્યું, એને મને આપ્યું નહીં. મેં એકવાર એને કહ્યું તમને પૈસા જોઈએ તો પૈસા આપી દેશું, મને એકવાર લાવી આપો, ત્યારે એણે મને જે જવાબ આપ્યો મને સમજાતો નહોતો, મનાતો નહોતો, પણ આટલા વર્ષોનો અનુભવ પછી એ સત્ય દેખાઈ ગયું, અનુભવમાં આવ્યું. એણે મને કહ્યું કે સ્વામીજી, અમે હિન્દુઓને અમારું કુરાન એ શરીફ ન આપીએ, કારણ કે હિન્દુઓ પોતાના જ ધર્મશાસ્ત્રને ગમે ત્યાં રખડાવે તો અમારા ધર્મશાસ્ત્રને ગમે ત્યાં મૂકે, અમે તો પવિત્ર થઈને જેને અડીએ એના વિના અમે અડતા પણ નથી. વિચારો તમે, જે પ્રજા, સ્વામી વિવેકાનંદ કહે છે, જે પ્રજા, જે સમાજ, જે દેશ, જે રાષ્ટ્ર પોતાના ધર્મને અને સંસ્કૃતિને ભૂલી જાય છે ને, એનું પતન નક્કી છે. આ ભારત દેશની અધોગતિ આપણે લીધે થઈ છે. આપણી અસ્મિતા આપણે ગુમાવી દીધી. આજે પણ લોકોને મફત પાણી, મફત ઇન્ટરનેટ, મફત એની જ વાત ગમે છે, એટલા માટે તમે દિલ્હીની દુર્દશા જોઈ રહ્યા છો. હું જાજી આ બધી વાતો કરવા નથી માગતો, પણ ગાયના શરીરમાં કેવું લખ્યું ગુરુજીએ સવારે વાત કરી, બ્લડ પ્રેશર જેને વધારે રહેતું હોય, અપડાઉન થતું હોય, ગૌશાળામાં સવારે જાય, ગાયના શરીર ઉપર ખાલી હાથ ફેરવે થોડી વાર, 2-4-5 મિનિટ ભાવથી, કોઈ પણ પ્રકારની દવા વગર એના શરીરનું બીપી ઓટોમેટિક સેટ થઈ જાય, આવું તત્વ એટલે ગૌ તત્વ. વિચારો તમે, છપ્પયા ગામની ગાયો આવી છે, એનું પૂછડું બાલપ્રભુ ઉપર ઉતાર્યું છે કે ભૂત પ્રેત ગમે તે મલિન તત્વ ન આવી જાય. આવી બહેનોને લાગણીને ભાવના છે, બહેનોએ ઘનશ્યામ પ્રભુને માગ્યા છે કે દેવી તમારા બાળકને અમને રમાડવા આપો, વિનંતી કરી, આગ્રહ કર્યો. 6 પૈયાની નારીઓએ બાલપ્રભુને હાથમાં લીધા છે. હજી તો 6ઠ્ઠીનો દિવસ છે, હજી તો નામ પડ્યું નથી, શું નામ પાડવું, પણ એ બાલપ્રભુનો થોડો શ્યામ વર્ણ છે, આકાશમાં વાદળા છવાયા હોય ને, શાસ્ત્રી રાગ આપણે જે ગાઈએ છીએ ને, મેઘરાગ.
આકાશમાંથી વરસાદ પડતો હોય ને એ સમયનું જે વાતાવરણ એ સર્જવા માટેનો રાગ છે. બરખા કી રે તો આયે, કાળા કાળા વાદળ છવાયા હોય, ભરેલા વાદળ, પાણી ભરેલું એટલે શ્યામ દેખાય, થોડા કાળા ન દેખાય, એ શ્યામ રંગ મારા પ્રભુનો છે. છપ્પયાની નારી ભાગ્યશાળી છે, બાલપ્રભુને તેડી રમાડે છે, ચુંબન કરે છે, નાચે છે, કૂદે છે, અને બધી બાયો કે આ તો શ્યામ દેખાય છે. એટલે સૌથી પહેલું બાલપ્રભુનું ભગવાન સ્વામિનારાયણનું નામ આ પૃથ્વી પર કોઈએ પાડ્યું હોય, જો છપ્પયાની માતાઓએ નામ પાડ્યું ઘનશ્યામ નામે, એ રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો. તમારી તાળી પડી બરાબર, હા આવી પડવી જોઈએ તાળી. હા હવે રંગ જામ્યો, લાગ્યો પણ ખરો. યુવાનો આવો નાચવું હોય થોડી વાર વચ્ચે, ફટોફટ આવી જાઓ, જાજી વાર કેવું ન પડે, સમય જતો રહેશે પછી નહીં મળે આ મોકો. લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો, એ તારે ભક્તિ કરવાનો મને ભાવ જાગ્યો, તારે ભક્તિ કરવાનો મને. વચ્ચે અવતારો વચ્ચે, આખું ચંદ્રકાંત ભગત વચ્ચેનું આખું ભરી દો. આવો આવો છપ્પયાની નારી, આજે બાલપ્રભુને રમાડે છે, નાચે છે, કૂદે છે, ગાય છે. તારી ભક્તિ કરવાનો મને ભાવ જાગ્યો, તારી ભક્તિ કરવાનો મને ભાવ જાગ્યો. આવો આવો ને કંડારે ગામ, ઘનશ્યામ તારો રંગ લાગ્યો, આવો આવો ને કંડારી ગામ, ઘનશ્યામ તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો, એ રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો. જય હો. બાલપ્રભુને આપણે પણ રમાડીએ છીએ, નાનો એવો બાલુડો ઘનશ્યામ આપણી સાથે રમી રહ્યો છે, એ રીતે બધા નાચજો. હા કે તારા દર્શન કરવાનો મને ભાવ જાગ્યો, તારા દર્શન કરવાનો મને ભાવ જાગ્યો, હે મને ભાવ જાગ્યો, તારા દર્શન કરવાનો મને ભાવ જાગ્યો, તારી ભક્તિ કરવાનો મને ભાવ જાગ્યો, તારી ભક્તિ કરવાનો મને ભાવ જાગ્યો. આવો આવો ને કંડારી ગામ, શ્યામ તારો રંગ લાગ્યો, આવો આવો ને કંડારી તારો રંગ લાગ્યો, એ રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો, રંગ
તાળી પાડીને ગાઈએ નાચીએ કૂદીએ આનંદ થયો છે, શરીરમાં નવો પ્રાણ આવે, નવી ચેતના આવે ને જે આનંદ થાય એવો આનંદ ધર્મના હૃદયમાં, ધર્મના ઘરમાં, માં ભક્તિના હૈયામાં છપ્પયા વાસીઓને થયો છે. કારણ કે ખોવાયેલો ઘનશ્યામ પાછો મળ્યો. આશ્ચર્ય એ થયું, ધર્મના ઘરે રોજ રોજ નવા નવા માણસો, નવા નવા ચરિત્રો બાલપ્રભુના પ્રાગટ્ય સાથે થવા લાગ્યા. ઘણી વસ્તુ ધર્મને પણ સમજાતી નથી. આપણા શાસ્ત્રોમાં ઘનશ્યામ લીલામૃત સાગર નામનો ગ્રંથ છે. પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી હમણાં જ અમેરિકામાં આખા ગ્રંથની કથા પૂરી થઈ. મહારાજના બાલચરિત્રોનો સૌથી મોટો સંગ્રહ એ ગ્રંથમાં કરાયો છે. કહેવાય છે ધર્મના આંગણે રોજ નવા નવા મહેમાનો આવે. એમાં એક દિવસ એવું બન્યું છે, ધર્મના આંગણે બાવો કોઈ અઘોરી જેવો દેખાતો વ્યક્તિ એ આવે છે ધર્મદેવ ને. આશ્ચર્ય થાય છે આ કોણ છે. ભગવાન ભોળાનાથ મહાદેવજી એક વૃદ્ધ બાવાનું રૂપ લઈ પ્રભુના દર્શન કરવા માટે આવે. માં ભક્તિ પાસે ઘનશ્યામની માંગણી કરે છે, પણ ભક્તિ દેવીને ડર લાગે છે કે મારા ઘરમાં 2-3 વાર ઘનશ્યામને લોકો ઉપાડી ગયા છે, કૃત્યાઓ લઈ ગઈ છે, માટે કોણ છે મને વિશ્વાસ નથી. માં ભક્તિ ના પાડે છે. આવી તો અનેક ઘટનાઓ, લક્ષ્મીજી દર્શન કરવા આવ્યા છે, ઘનશ્યામ લીલામૃત સાગરની આ કથા. માં ભક્તિના આંગણે રોજ નવી નવી ઘટનાઓ, રોજ નવા નવા મહેમાનો. ઉત્તર ભારતનું આ બહુ સરસ ભજન છે, મૂળ યુપીનું, ઉત્તર ભારતનું.
કોઈના ઘરે વધાઈ આપવા માટે આવે ને, વધાઈ સમજો છો ને? બાળકનો જન્મ થાય, ખુશ ખબરી મળે અને સમાચાર મળતાની સાથે લોકો દોડી દોડીને આવે ને. એ બાજે બાજે રે બધાઈ મૈયા તેરે અંગના, બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના, બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના, બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના, અરે તોરે અંગના મૈયા તોરે અંગના, બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના, બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. લોકો બધાઈ આપવા આવે, વાતો કરે. શું વાતો કરે? બડો અનોખો લાલો જાયો, બડો અનોખો લાલો જાયો, બડો અનોખો લાલો જાયો, બડો અનોખો લાલો જાયો, શ્યામ રંગ સબ કે મન ભાયો, શ્યામ રંગ સબ કે મન ભાયો. છપ્પૈયાના લોકો, બહારના લોકો આવે, ભક્તિ તમારે ત્યાં બહુ કામણકારો દીકરો જન્મો છે, બતાવો તો ખરા. માં કોઈને બતાડે નહીં, ખૂબ આગ્રહ કરે ત્યારે પોતાના ખોળામાં લઈ દૂર રહેજો, મારા દીકરાને નજર ન લાગી જાય, દૂર રાખે, પોતાના ખોળામાં રાખે, પેલા નજીક આવવા જાય, ભક્તિ આવવા ન દે. ગામના લોકો વાત કરે, અરે દેવી તારા દીકરાનો શ્યામ રંગ છે, પણ આ દીકરો કેવો ચુંબક જેવો છે. આહા, શ્યામ રંગ સબ કે મન ભાયો, શ્યામ રંગ સબ કે મન ભાયો. આ શ્યામ રંગની વાત આવી એટલે કરી દઉં. સ્વામી રામદેવજીએ બહુ સરસ પ્રવચનમાં વાત કરી કે દુનિયા કેટલી મોહાંધ છે, આખી દુનિયાના સારા મોંઘા બધા સાબુ સફેદ રંગના. કારણ શું? કે સફેદ રંગનો સાબુ નાવામાં વધારે વપરાય, લોકો ખરીદે વધારે, નાવા જાય ત્યારે ઘસે પણ વધારે. શું કામ? કે ધોળા થઈએ. પણ ઘણીવાર કાળો માણસ ધોળો સાબુ વાપરે ને તો વધારે કાળો થાય. સાબુથી માણસનો રંગ નથી જામતો, ચામડીમાં માણસની ઉજળાશ નથી. કોઈ કવિએ લખ્યું છે, ઉજળા ઉજળા વસ્ત્રોમાં મેસે તાન છુપાયેલા જોયા છે, અને ગંદી સડતી ગલીઓમાં મે ઇન્સાન છુપાયેલા જોયા છે, ઇન્સાન છુપાયેલા જોયા છે. શ્યામ રંગ સબ કે મન ભાયો, શ્યામ રંગ સબ કે મન ભાયો. જીવનમાં શીખવા જેવું છે, ભગવાને જે આપ્યું છે, જેટલું આપ્યું છે એને સ્વીકારી લો, જુઓ પછી જીવનની શું મજા છે. અસંતોષ નામનું તત્વ જ્યાં માણસમાં પડ્યું છે ને, એ ક્યારેય સુખી નહીં થાય. કાલે વાત સાંભળી હતી ને, વર્તમાનમાં જીવતા શીખી જાઓ, ભૂતકાળ ને ભવિષ્યકાળ કોઈના હાથમાં નથી. ગયું તે ગયું, ભૂતકાળની ચિંતા છોડો, વર્તમાનમાં જીવીએ આપણે, ભૂતકાળને ભૂલતા શીખીએ. આદરણીય ઉનડકટ કૃષ્ણકાંત ભાઈએ બહુ અદ્ભુત વાત કરી. આખી દુનિયામાં અત્યારે જાજામ જાજો પ્રશ્ન છે, જાજામ જાજા સારા પ્રવચન થઈ રહ્યા છે, ભૂલતા શીખો. કઈ ઘટના ઉપર? યાદ રાખવાની કળા ના પુસ્તકો 25 વર્ષ 50 વર્ષ પહેલા વેચાતા લખાતા, અત્યારે યાદ રાખવાનું માણસને બહુ આવડી ગયું. સ્વામી 1992 ની સાલ હતી, વડોદરામાં હતા, ત્રીજા માળે હતા, મારા ફ્લેટમાં બેઠો હતો, ઘડિયાળમાં મેં જોયું હતું 7:40 થઈ હતી, અને સ્વામી ત્યારે મારો સાળો આવ્યો, મારો આખો પરિવાર બેઠો હતો, અને આ શબ્દ મને કીધો ને હજી ભૂલાતો નથી. વિચાર તો કરો, 1992 ની ઘટના 2016માં ભલા માણસ. આહા, ભૂલતા શીખીએ, સ્વીકારતા શીખીએ, ભગવાને જે આપ્યું છે ભૂતકાળને ભૂલીએ, વર્તમાનને માણીએ અને ભવિષ્યની ચિંતા છોડીએ, તો ભગવાન આપણી સાથે જ છે, ભગવાન ક્યાં દૂર છે ભલા માણસ.
દુર્ભાગ્ય માણસનું છે. વાહ. શ્યામ રંગ સબ કે મન ભાયો, શ્યામ રંગ સબ કે મન ભાયો. ભક્તિના દીકરાનો રંગ કાળો હતો. ઉત્તર ભારતના સંતોએ તો શ્યામ રંગ ઉપર એટલી બધી કથાઓ કરી છે, તમે જાણો તો આનંદ થાય. શ્યામ રંગ લોકોને પસંદ ન આવે પણ પ્રભુએ સ્વીકાર્યો, એવો મીઠો રંગ બની ગયો, એવો મધુર રંગ બની ગયો કે આખી દુનિયા વાતો કરવા લાગી, અરે દેવી અરે ભક્તિ તારો આ લાલો શ્યામ છે પણ કેટલો સુહામણો છે, કેટલો શોભી રહ્યો છે. શ્યામ રંગ સબ કે મન ભાયો, શ્યામ રંગ સબ કે મન ભાયો. છપૈયા વાસે કો મન હુલ સાયો, છપૈયા વાસે કો મન હુલ સાયો. ઉમંગ ઉમંગ સબ ચલે ધર્મ ધર, બધા આખા ગામના માણસો. ઉમંગ ઉમંગ સબ ચલે ધર્મ ઘર, બાંધે બંધના હો મૈયા, બાંધે બંધના હો બાજે બાજે. બાજે રે બધાઈ મૈયા તોરે અંગના, બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. માં ભક્તિના આંગણે રોજ નવી નવી વધાય, રોજ નવી નવી વાતો, રોજ નવા નવા મહેમાનો. ભક્તિને સમજાતું નથી પણ માં ભક્તિના હૃદયમાં આનંદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન એકાદશ્યા માર્યમણે માધવે માસિ ભાર્ગવે અહન્નસ્તુર્યક્ષણે પ્રેંખામ બાલાધ્યારોહયત સતુ. અર્યમા દેવતા અધિષ્ઠિત એવો વૈશાખ માસ, એની વદ પક્ષની એકાદશી આવી છે, શુક્રવારનો દિવસ છે, દિવસનું ચતુર્થ મુહૂર્ત છે. તે દિવસે ભક્તિ દેવીએ પોતાના પુત્ર બાલપ્રભુને સૌથી પ્રથમવાર પ્રભુનું પૂજન કરી, ભગવાનનું સ્મરણ કરી પારણિયામાં પધરાવ્યા છે. દીકરાને ઘોડિયામાં મૂકવાનો પણ આપણે ત્યાં એક રિવાજ સંસ્કાર છે, એક રીત છે. ભક્તિદેવીએ આ રીતે બાલપ્રભુને પારણિયામાં પધરાવ્યા છે. માં ભક્તિ બાલપ્રભુને ઝુલાવે છે, અહીંયામાં હરખાઈ છે. હરખે ઝુલાવે માતા દૂધ સાકર પાયરે, માતાને મન જાણે વેલા મોટા થાય રે. રડતા રમાડતા પારણીએ પોઢાડે રે, રેશમી દોરી લઈને માતા હે ચકાવે રે. અરે રેશમી દોરી લઈને, રેશમી દોરી લઈને માતા હે ચકાવે રે. પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મતા તનુ નામ રે. પ્રગટ થયા પ્રભુ છપૈયા, તાલી બજા કે ગાઈએ, ભક્તિ માતા ધર્મતા તનુ નામ રે. પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મતા તનુ નામ રે. ભક્તિ માતા ધર્મતા તનુ નામ રે. ઘુડુ શોભે અતિ બાલુડે વેશ રે, સુંદર ભૂરા માથે નાના નાના કેસ રે. ઘુડુ શોભે અતિ બાલુડે વેશ રે, સુંદર નાના ભૂરા રે કેસ રે. મુખડો શોભે અતિ બાલુડે વેશ રે, શોભે અતિ બાલુડે વેશ રે, સુંદર ભૂરા માથે નાના નાના કેસ રે. સુંદર ભૂરા માથે નાના નાના કેસ રે, એ સુંદર ભૂરા માથે નાના નાના કેસ રે. સુંદર ભૂરા માથે નાના નાના કેસ રે. માં આવી રીતે પ્રભુને લાડ લડાવે છે, પારણિયામાં પોઢાડી રેશમની દોરી લઈ માં અહીંયામાં હરખાતી હરખાતી બાળકને ઝુલાવે છે. શું આપણા દેશના બધા રિવાજો હતા,
આજે તો એ હાલરડા પણ ગયા અને પ્રભાત્યા પણ ગયા. હા, સવાર થતી પ્રભાત્યા વાગતા હોય એ ભોળી રે ભરવાડ ડણ હરીને કેવા પ્રભાત્યાઓ હતા, કેવી આપણી દેશની સંસ્કૃતિ હતી. બધું ભૂસાઈ રહ્યું છે કાળનો પ્રભાવ, એટલો ભયંકર સમય આવી રહ્યો છે, એટલો ભયંકર સમય. દુનિયાના સારા ચિંતકો, સારા ધાર્મિક પુરુષો, સારા રાજનેતાઓ, આખી દુનિયાને ચિંતા છે કે જે ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે. ડેવલપમેન્ટ ઇઝ અનધર નેમ ઓફ ડિસ્ટ્રક્શન. વિકાસના નામે વિનાશની દિશામાં દુનિયા આગળ વધી રહી છે. સમજો છો ને મારી વાત? વિકાસના નામે વિનાશની દિશામાં દુનિયા આગળ વધી રહી છે. ત્યારે વાલા ભક્તો આપણે સાવધાન થઈએ. આજના તો ખબર છે ને તમને હાલરડા, પેલા સાહિત્યકારો કહે છે ને, પેલા બધા હાલરડા એવા સરસ મતા, જીજાબાઈનું હાલરડું ખબર છે ને, હવે તો છોકરાને પારણીમાં પોઢાડે ને હાલરડું આવડે ને ગાય, હાલલો હાલ્યો ને તારો બાપ ટાલ્યો લો. છોકરો નાનો હોય ત્યારથી જ આ શીખવાડવાનું. આહા, જીજાબાઈનું હે, આભમાં ઉગેલ ચાંદલો જીજાબાઈને આવ્યા બાળ રે, હું કહેવા એ માગું છું. આ સંસ્કૃતિ છે. બીજો મહિનો એનો પ્રારંભ થયો છે, ગુરુવારનો દિવસ છે. માતા ભક્તિએ સુરભિ નામની ગાય છે, એ ગાયનું દૂધ લીધું છે, શંખમાં ભર્યું છે અને ભગવાનનું સ્મરણ કરી ભગવાનનું પ્રસાદીભૂત એ દૂધ, ગાયનું દૂધ પહેલી વાર બાલપ્રભુ ઘનશ્યામને પાયું છે. પયપાન નામનો સંસ્કાર આવી રીતે કર્યો છે. ત્રીજો મહિનો પ્રારંભ થયો છે. માતા ભક્તિને થયું, દીકરાને અમે એક પણ દિવસ ઘરથી બહાર નથી લઈ ગયા. કૃત્યાઓ લઈ ગઈ, કોટરા લઈ ગઈ, જુદી વસ્તુ છે, અમે નથી લઈ ગયા. પિતા ધર્મદેવે સારું મુહૂર્ત શોધ્યું છે. સારા મુહૂર્તમાં ત્રીજા મહિનામાં પ્રથમવાર બાળપ્રભુને ખુલ્લા ચોકમાં લાવ્યા છે, એ ગોદડી ઉપર પોઢાડ્યા છે, સૂર્યના દર્શન કરાવ્યા છે, ઘરની અંદર લાવ્યા છે. રાત્રિનો સમય છે, બાળપ્રભુને ફરીવાર પારણા સાથે બહાર લાવ્યા છે. આકાશમાં સરસ મજાનો ચંદ્ર ખીલ્યો છે, ચંદ્ર દર્શન પ્રભુને કરાવવામાં આવ્યા છે. આવી રીતે નિષ્ક્રમણ નામનો સંસ્કાર કર્યો છે. હવે તો છોકરો જન્મે, હોસ્પિટલમાં મરે પણ, બોલો. એક ભાઈને પૂછ્યું તમારી જન્મભૂમિ કઈ, તે કે હોસ્પિટલ. સંસ્કૃતિ બદલાવા લાગી નથી લાગતું. સવારની ગૌ પૂજાની સભામાં પૂજ્ય ગુરુજી કેટલી સરસ વાત કરી. વાલા ભક્તો, આ એવા સંત છે જેમના આપણે દર્શન કરીએ છીએ, જેમની ગોદમાં આપણે બેઠા છીએ, જેમની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર સતત વરસી રહી છે. ગુરુજીના હૃદયમાં ગાયો પ્રત્યે કેટલો ભાવ આપણને દેખાતો હતો. આ સંસ્કૃતિને બચાવવા માટે, ભારત દેશને બચાવવા માટે એક ખૂબ સારા દુનિયાભરના પ્રતિષ્ઠિત વ્યક્તિએ કહ્યું છે, બહુ મને નામ અત્યારે ભૂલાય છે એટલે બોલતો નથી એક્ઝેક્ટ નામ, કે દુનિયાના દરેક દેશને બચાવનારા રાજનેતાઓ છે, રાજપુરુષો છે, પણ દુનિયાનો એક જ એવો દેશ છે ભારત જેને હંમેશા ધર્મપુરુષોએ બચાવ્યો છે. ધર્મપુરુષોએ, આવા સાધુઓ, આવા સંતો, આવા ધર્મપુરુષો જો આ દેશને ન મળ્યા હોત તો આ દેશ ક્યારનો ખલાસ થઈ ગયો હોત. સુબ્રહ્મણ્યમ સ્વામીનું એક બહુ ચિંતન કરનારું પ્રવચન વિદેશનું જાણવા જેવું છે. ઈરાન ભારતનો ખંડ હતો, અફઘાનિસ્તાન ભારતનો ખંડ હતો, પાકિસ્તાન ભારતનો ખંડ હતો. કેટલી ઝડપી રીતે આ બધું પરિવર્તન થયું, કેટલી ઝડપી રીતે. દુનિયાની જૂનામાં જૂની 19 સંસ્કૃતિઓ, જૂનામાં જૂની જેમ આપણી ભારતની છે 19 દુનિયાની સંસ્કૃતિ, એમાંથી દુનિયાની એક પણ સંસ્કૃતિ અત્યારે બચી નથી. પણ દુનિયા આખીને આશ્ચર્ય થાય એવી ઘટના છે, 1000 વર્ષ કરતાં પણ વધારે લાંબા સમય ગુલામી ભોગવ્યા પછી પણ ભારત દેશ આજે બહુમતીથી સલામત છે, એનું ફક્ત ને ફક્ત કારણ આવા ધર્મ પુરુષો છે. મારો શબ્દ બહુમતી સમજાણો ને તમને? તમે ફતવાઓ વાંચ્યા નહીં હોય. 1000 વર્ષની ગુલામી પછી ભારત બહુમતીથી સલામત છે, એનું કારણ કેવળ ને કેવળ આ ધર્મની ગાદી ઉપર બેઠેલા આવા ધાર્મિક સંતો ને મહાપુરુષો છે. એકવાર તાળીઓથી વધાવીએ. સવારની સભામાં પૂજ્ય ગુરુજીએ ગૌ માતા વિશે જે વાત કરી, મારી તમને વિનંતી છે, આજે જે ગાયોની કતલેઆમ થઈ રહી છે, હિન્દુઓમાં જે હિન્દુઓ જેમાં હાથા બની રહ્યા છે,
અંગ્રેજની કહેવત છે, એન ઇન્ડિયન ઇઝ ઇક્વલ ટુ ટુ જાપાનીઝ. સમજી શકો તો આખી દુનિયામાં વધારેમાં વધારે કામ કરવાની શક્તિ ધરાવનારો દેશ હોય, વ્યક્તિ હોય તો જાપાનીઝ છે. અંગ્રેજીમાં કહેવત છે એન ઇન્ડિયન ઇઝ ઇક્વલ ટુ ટુ જાપાનીઝ, એક ભારતીય માણસ બરાબર બે જાપાનીઝ માણસો. એટલે કે બે જાપાનીઝ માણસ પાસે જેટલી બુદ્ધિ કામ કરવાની શક્તિ છે, એટલી બુદ્ધિને કામ કરવાની શક્તિ એક ભારતીય પાસે છે. પણ આ કહેવત આખી સાંભળશો પછી રડવું આવશે તમને. એન ઇન્ડિયન ઇઝ ઇક્વલ ટુ ટુ જાપાનીઝ, બટ ટુ ઇન્ડિયન્સ આર ઇક્વલ ટુ વન જાપાનીઝ, એન્ડ થ્રી ઇન્ડિયન્સ આર ઇક્વલ ટુ ઝીરો જાપાનીઝ. આફ્રિકામાં ટાન્ઝાનિયા દેશના વાઇસ પ્રેસિડેન્ટ જુલિયસ નેરેરે એણે એના એક પ્રવચનમાં બહુ ઘાતક વાત કરેલી. એના ઓરિજિનલ શબ્દો છે મારી પાસે, અત્યારે ગુજરાતીમાં બોલું છું. એણે એમ કહ્યું, વ્યક્તિગત દરેક ભારતીય અતિ બુદ્ધિશાળી છે. વર્ષો પહેલાંનું પ્રવચન. વ્યક્તિગત રીતે દરેક ભારતીય અતિ બુદ્ધિશાળી છે, પરંતુ જ્યારે ભારતીયો ભેગા થાય છે ને ત્યારે આખલાની જેમ આથડે છે. તાન્ઝાનિયા, કેન્યા, યુગાન્ડા બધા દેશો ભારતીયોથી છલકાય છે અને પોતાનો અનુભવ કયો. આપણે ત્યાં નાની બહુ સરસ વાત છે, તમે જાણો છો. પેલા ગામની અંદર કુહાડીનો પેલો આગળનો ભાગ હોય લોઢાનો, એ વેચવા માટે, કુહાડી વેચવા માટે એક માણસ નીકળ્યો. એને જોઈ બધા ઝાડ રડવા લાગ્યા. રડતા રડતા કહેવા લાગ્યા, આટલી બધી કુહાડી આપણા ગામમાં આવશે તો આપણું થશે શું. બધા ઝાડ રડવા લાગ્યા. રડતા ઝાડોને જોઈ એક વૃદ્ધ ઝાડ હતું, વૃક્ષ, એણે કહ્યું, કેમ રડો છો? પેલા નાના ઝાડવાઓ બોલ્યા કે આપણા ગામમાં 5-10 કુહાડી છે તો એ ગામમાં કોઈ ઝાડ દેખાતું નથી, આટલી બધી કુહાડી આવશે શું થશે આપણું. ત્યારે વૃદ્ધ ઝાડે કહ્યું કે દીકરાઓ, તમે રડો છો પણ તમારી ભૂલ છે, આટલી કુહાડી નહીં, હજી આવી બીજી હજારો કુહાડી આવશે ને તો પણ આપણું કંઈ નહીં થાય. પણ આપણા જ લાકડાઓ, આપણા જ ભાઈઓ જ્યારે હાથા બને છે ને ત્યારે આપણી આ બધી જાત એ ખલાસ થાય છે. ઘર ફૂટે ઘર જાય. ગૌ માતાને વેચવાની પાછળ મેં હમણાં આગળ કહ્યું ને, આ કતલેઆમ જે ગૌ હત્યા થઈ રહી છે એની પાછળ હિન્દુ સમાજ બહુ મોટો જવાબદાર છે. ગંગા ગંદી થઈ રહી છે, આપણે ગંદી કરી છે. ગંગાને બચાવીએ, ગાયને બચાવીએ, ગીતાને બચાવીએ, ગોપીને બચાવીએ. ગોપી આપણા દેશની નારી છે, નારી તત્વ સલામત. અર્જુને ગીતામાં ભગવાન કૃષ્ણ પાસે મહાભારતના યુદ્ધના મેદાનમાં કહ્યું, પ્રભુ મને યુદ્ધની ચિંતા નથી, મને શું થશે એની ચિંતા નથી, મને રાજ્યની ચિંતા નથી, ચિંતા છે સ્ત્રીસુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકર. બળવાન પુરુષો, ધર્મનિષ્ઠ પુરુષો મરાશે, નારીનું અપહરણ થશે, સન્નારીઓ એને વિધર્મી પુરુષો ગમે ત્યાં ગમે રીતે લઈ જશે અને પછી એમાંથી વર્ણસંકર પ્રજા થશે, ત્યાર પછી દેશનો વિનાશ થશે. મને ડર આ વાતનો છે. પૂજ્યપાદ ગુરુજીનું જીવન કેટલું દિવ્ય છે. ગાયો હોય, નાના નાના બાલુડા બાળકો હોય, ઘનશ્યામ મહારાજની મૂર્તિ હોય, વડતાલના વિકાસના કાર્યો હોય, અમેરિકા જેવા વિદેશમાં પણ લોયાધામનો સત્સંગ હોય, અરે આ બધા કાર્યો જોતા જોતા આપણને, કાલે બધા કહેતા હતા ને સંતો કે ગુરુજીએ સંતોનું કેવું ઘડતર કર્યું છે. હું શું જાજુ કહું, એક સારા સંતે અહીંયા કંડારીમાં સદગુરુ સ્મૃતિ મહોત્સવ પહેલો હતો ને ત્યારે પ્રવચનમાં વાત કરી હતી, સાંભળજો હા, કે દુનિયામાં સાંભળ્યું છે હીરા અનેક છે, કોહિનૂર એક છે, પણ આ શાસ્ત્રીજી સ્વામી આ એવા સંત છે. આ શાસ્ત્રીજી સ્વામી માટે કહેવું હોય ને તો કોહિનૂરનો કરંડિયો છે, કોહિનૂરનો કરંડિયો. એક એક સાધુ, એક એક હરિભગત કોહિનૂર જેવા આપણને આપ્યા, જુઓ તો ખરા. એકને જુઓ ને બીજાને ભૂલો, બીજાને જુઓ ને ત્રીજાને ભૂલો. પૂજ્યપાદ ગુરુજીએ હમણાં જાતે, કાલે બધા સંતોએ લોહી આપ્યું છે. ગુરુજીએ ગઈકાલે જાહેરાત કરી હતી કે આપણી સરહદ ઉપર જે જવાનો લડી રહ્યા છે એને અત્યારે ખૂનની જરૂર છે. તમે ખૂન નહીં, તમે એક નવું જીવન આપી રહ્યા છો. બધાને ગુરુજીએ ભલામણ કરી હતી. લોહી આપવાથી તો કેટલા બધા ફિઝિકલ ફાયદાઓ પણ છે. લોહી આપવાથી આપણા શરીરમાં નવું લોહી તૈયાર થાય છે, ઘણા બધા સારા લાભ છે. આવી સારી દિશામાં આપણે શા માટે કદમ ન ઉપાડીએ?
કાલે સંતોએ લોહી આપ્યું હતું, ગુરુજીએ જાણ્યું, આજે પૂજ્ય ગુરુજીએ જાતે હમણાં જઈને બ્લડ ડોનેશન કર્યું છે, જાતે જઈને ગુરુજીએ સંકલ્પ કર્યો છે કે જેટલા ભક્તો લોહી દાન કરશે, બ્લડ ડોનેટ કરશે, એ બધું લોહી પૂજ્ય ગુરુજી નક્કી કર્યું છે સરહદના જે જવાનો છે એના માટે વાપરવાનું છે. વાલા ભક્તો, આપણે કોઈ પાછા ન પડીએ, આપણે બધા આપણું લોહી આપીએ. હા, અત્યારે સમય એ છે, દેશ માટે ને ધર્મ માટે આપણે જાગતા રહીએ. આપણા દેશની સરહદો જે અત્યાર સુધી કેવી ખદબદતી હતી, કેવું આ દેશનું રત્ન માનસરોવર કેવી રીતે આપણા હાથમાંથી છીનવાઈ ગયું આપણે જાણીએ છીએ. પીઓ કે કેવી રીતે આપણા હાથમાંથી છીનવાઈ ગયું આપણે જાણીએ છીએ. ત્યારે દેશને એક એવો રાજા મળ્યો છે, એ રાજાને આપણે સાથ આપીએ અને આપણું લોહી આપી સરહદ સુધી આપણે સુરક્ષા માટે આપણા લોહીને મોકલીએ. દેશ માટે આ કરવાની જરૂર છે. બાલ પ્રભુ રાત્રે બહાર આવ્યા છે, બહુ સરસ કથા છે, ખુલ્લામાં મૂક્યા છે, નિષ્ક્રમણ સંસ્કાર કર્યો છે. આકાશમાં ચાંદો જોઈ ઘનશ્યામ હાથ લાંબો કરવા લાગ્યા, ઘનશ્યામ ઊંચા થવા લાગ્યા. એને રમકડા ગમતા નથી, ચકલી ગમતી નથી, ઢીંગલી ગમતી નથી, એને ચાંદા સાથે રમવું છે. ચાંદા સાથે રમતા ગોરે ગાય સાથે રમતા, આવો અમારે સાથે રમો અમને છો ગમ ગમતા. ચાંદા સાથે રમતા ગોરે ગાય સાથે રમતા, આવો અમારી સાથે રમવા અમને છો મન ગમતા. ચાંદા સાથે રમતા ગોરે ગાય સાથે રમતા, આવો અમારી સાથે રમવા અમને છો મન ગમતા. ચાંદા સાથે રમતા ગોરે ગાય સાથે રમતા, આવો અમારી સાથે રમવા અમને છો મન ગમતા. ગાડી શરૂ થઈ પણ આપણે કઈ ટાઈમ નથી હવે. બાલ પ્રભુ ચાંદો માગી રહ્યા છે, માં મામી બીજા બધા સુવાસીની ભાભી આ બધા ઊભા છે, બધા હસી રહ્યા છે કે આ શું થઈ રહ્યું છે, જોઈ રહ્યા છે, હસી રહ્યા છે, બાળ ચેષ્ટા માની રહ્યા છે. બધાએ આશ્ચર્ય જોયું. ઘનશ્યામ લીલામૃત સાગરમાં લખ્યું, બાલ પ્રભુ આમ હાથ ઊંચો કરે છે, બધા ખડખડાટ હસે છે. બાળકની અકળામણ પણ માતા પિતા માટે ઘણીવાર આનંદ બની જતો હોય છે. પણ પ્રભુનું ઐશ્વર્ય આકાશમાંથી આખો ચંદ્ર ઉતરીને નીચે આવ્યો. હા, ચંદ્રની નીચે આવેલો જોઈ માં આભી બની ગઈ, આંખો ફાટી ગઈ. આ શું તેજ, તેજનો અંબાર આકાશમાંથી ગોળો આખો નીચે ઉતર્યો. ચંદ્ર નાનું રૂપ લઈ બાલ પ્રભુના હાથમાં આવ્યા છે. ચાંદા સાથે બાલ પ્રભુ રમી રહ્યા છે. ચાંદા સાથે રમતા ગોરે ગાય સાથે રમતા, આવો અમારી સાથે રમવા અમને છો ગમતા. ચાંદા સાથે રમતા ગોરે ગાય સાથે રમતા, આવો અમારી સાથે રમવા અમને છો ગમતા. ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ, સાથે રમી રહ્યા છે, ગાયો સાથે રમતા. હરિચરિત્ર ચિંતામણીમાં રુગ્નાથ ચરણ દાસ સ્વામી એક વાત લખી છે. એકવાર બાલ પ્રભુ પાપા પગલી ભરતા ભરતા માતા સાથે જમતા, આવો અમારી સાથે જમવા ભોજન છે મન ગમતા. પાપા પગલી ભરતા ભરતા માતા સાથે જમતા, આવો અમારી સાથે જમવા ભોજન છે મન ગમતા. રુગ્નાથ ચરણ સ્વામી લખે છે, બાલ પ્રભુ એકવાર વિચણિયા ભર આગળ વધ્યા,
એક દ્રશ્ય જોયું, એક ગાય, એને વાચા ફૂટી. ગાય એમ બોલી, હું વૈકુંઠમાંથી આવી છું પ્રભુ તમારી સેવા કરવા માટે, મારું દૂધ તમે ક્યારે પીશો? બાલપ્રભુ હજી તો બહુ નાના છે. બાલપ્રભુ પણ બોલ્યા, બાલપ્રભુ બોલ્યા કે હે ગાય, હવેથી કાયમ માટે હું તારું દૂધ પીશ. બાલપ્રભુ છપ્પયામાં રહ્યા ત્યાં સુધી સુરભિ નામની ગાયનું દૂધ પીતા. જુઓ આપણા શાસ્ત્રમાં ઘટના લખી, ચંદનવાસી એકવાર ભક્તિ માતાને મળવા આવ્યા છે. એક રૂમમાં ગયા, પારણામાં ઘનશ્યામ બાલપ્રભુ પોઢ્યા છે. ભક્તિ તારો લાલો ક્યાં છે? બાજુની રૂમમાં છે. ચંદનવાસી જોવા ગઈ, એને એક દ્રશ્ય જોયું. નાનો એવો ઘનશ્યામ રમે છે, હાથમાં ચૂસણી છે, ચૂસણી હાથમાંથી પડી જાય, નીચે પડી જાય. બાલપ્રભુ મોટા થયા, ઘોડિયામાંથી નીચે ઉતર્યા, ચૂસણી હાથમાં લીધી અને પાછા નાના બનીને ઘોડિયાની અંદર સુઈ ગયા. લો પાપા પગલી ભરતા ભરતા માતા સાથે જમતા, આવો અમારી સાથે જમવા ભોજન છે મન ગમતા. પાપા પગલી ભરતા ભરતા માતા સાથે જમતા, આવો અમારી સાથે જમવા ભોજન છે મન ગમતા. અરે ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ. ટ્રેનને થોડી સ્પીડમાં દોડાવીએ, ઘડી ચલાવજો ભાઈ, હજી ઘણી આગળ લઈ જવાની છે. સુવ્રત મુનિ કહે છે, રાજન આવી રીતે માતાને નિત્ય આનંદ ઉપજાવી રહ્યા છે. સંવત 1838 સાલ, અષાઢ વદ 7મનો દિવસ છે, ગુરુવાર છે. ગામમાં એક મહાન ત્રિકાળ જ્ઞાની માર્કંડેય મુનિ આવ્યા છે. ધર્મદેવ ખૂબ પ્રસન્ન થયા છે, આવા પ્રકાંડ સંતને જોઈ પોતાના આંગણે બોલાવ્યા છે, પોતાના પુત્રનું નામકરણ કરવા માટે વિનંતી કરી છે. માર્કંડેય ઋષિએ પુત્રને પોતાની ગોદમાં લઈ ખૂબ પ્રસન્ન થયા છે અને કહ્યું છે, હે ધર્મ, તમારા આ દીકરા, તમારા આ પુત્ર પોતાના આશ્રિતોની આપત્તિને હરશે, હરનારા હોવાથી એનું નામ હરિ છે. અને આમ પણ કર્ક રાશિમાં એનો જન્મ છે, માટે રાશિ પ્રમાણે પણ એનું નામ હરિ યોગ્ય છે. એટલું જ નહીં, તમારો આ બાળક મનુષ્યોને નહીં, મુનિઓને નહીં, સાધુઓને સંતોને નહીં, પણ દેવોને, ઈશ્વરોને, અનંત કોટી બ્રહ્માંડાધિપતિઓને પણ પોતાની મૂર્તિમાં ખેંચનારા હોવાને કારણે એનું નામ કૃષ્ણ પડશે. આ બે નામ છે, હરિ અને કૃષ્ણ. આ બંને નામ અલગ અલગ પણ કહેવાશે અને બંને નામ ભેગા થશે એટલે હરિ કૃષ્ણ એવું પણ નામ પડશે. બોલો હરિ કૃષ્ણ મહારાજની. આવી રીતે ત્રણ નામ પડ્યા છે, પ્રભુના સદગુણો કયા છે. કથા સાંભળવામાં પૃથુ રાજા સમાન, ભગવાનને વશ કરવામાં અમરીશ જેવા, દાસત્વ ભક્તિમાં હનુમાનજી જેવા, જ્ઞાનમાં જનક રાજા જેવા, ઇન્દ્રિય ઉપર વિજય પામવામાં અર્જુન જેવા તમારા પુત્ર થશે. આવી રીતે નામકરણ સંસ્કાર થયો છે. પ્રભુ હવે મોટા થઈ રહ્યા છે, 5મા મહિનામાં પ્રવેશ કર્યો છે. માતા પિતાને ખૂબ આનંદ થઈ રહ્યો છે. ભૂમિ ઉપવેશન સંસ્કાર કર્યો છે, કર્ણવેધ નામનો સંસ્કાર કર્યો છે. 7મા મહિનામાં માં ભક્તિ પ્રભુને ખોળામાં લઈને બેઠા છે. વિંધનારો કાન પકડી વિંધવા જાય તેજ દેખાણું, ભગવાન અદ્રશ્ય, માં શોધે પ્રભુ તો દેખાય નહીં. ખૂબ વિનંતી કરી, પ્રભુએ ગોળ માગ્યો, ગોળ આપ્યો છે. કર્ણવેધ સંસ્કાર સંપન્ન થયો, અન્નપ્રાશન નામનો સંસ્કાર કર્યો છે, વૃત્તિ પરિવેક્ષણ નામનો સંસ્કાર. એક બાજોટ, એના ઉપર તલવાર, એના ઉપર ધન, એના ઉપર પુસ્તક મૂક્યું છે. મારો દીકરો મોટો થઈને શું થશે? દરેક માતા પિતાના મનમાં સૌથી મોટી ચિંતા આ જ હોય છે, અમારો દીકરો મોટો થઈને શું થશે. સાહિત્યકારો વાત કરે, પતિ પત્ની, પુરુષ અને સ્ત્રી બગીચામાં ઝઘડે, એવા ઝઘડે, એવા ઝઘડે, બધા છૂટા પડવાય, શું છે શું છે. સ્ત્રી કે મારો દીકરો, મારે ડોક્ટર કરવો છે. અને પુરુષ કે નહીં નહીં, મારે મારો ડોકરો છોકરો એન્જિનિયર કરવો છે. ડોક્ટર ને એન્જિનિયર, ડોક્ટર ને એન્જિનિયર, એમાં બંનેનો ઝઘડો ચાલતો હતો. ડાયા માણસો ઘણા બધા ભેગા થયા, છૂટા પાડ્યા, ભાઈ તમે શાંતિથી રહો, હજી તમારો દીકરો ક્યાં છે? તો કે દીકરો તો હજી જન્મો નથી, હજી લગ્ન કર્યા નથી. બોલો, લગ્ન કરતા પહેલા માણસને કેટલી બધી ચિંતા દીકરાની હોય છે. ગઈકાલે પૂજ્ય ગુરુજી એક સરસ વાત કરી હતી, કેટલી સરસ વાત.
દૂધ ન બગડે એટલા માટે ફ્રીજ છે, શાકભાજી ન બગડે એટલા માટે ફ્રીજ છે, માણસને ન બગાડવો હોય તો એના માટે આવા સાધુનો સંગ છે, ત્યાં સાધુમાં મોકલશો તો નહીં બગડે. બાકી તો તમે દીકરાને ડોક્ટર બનાવશો કે એન્જિનિયર બનાવશો પણ ડોન થઈ જશે, છે જ ને. અમારો પુત્ર શું થશે? ધર્મદેવને ચિંતા, માં ભક્તિને ચિંતા. તલવાર મૂકી ઉપાડશે તો યોદ્ધા થશે, ધન મૂક્યું ઉપાડશે તો મોટો વેપારી થશે, પુસ્તક મૂક્યું ગીતાનું ઉપાડશે તો અમારો દીકરો મોટો જ્ઞાની પંડિત વિદ્વાન થશે. આવી રીતે વૃત્તિમ પરીક્ષિતુમથાસ્ય, આવી રીતે બધી વસ્તુ મૂકી બાળપ્રભુને છૂટા મૂક્યા. રમતા રમતા બાળપ્રભુ ગયા છે અને ત્યાં રમતા રમતા બાજોટ પાસે જઈ ગીતાનું પુસ્તક ઉપાડ્યું, ગીતાને ખોલી વાંચવા લાગ્યા. માતા પિતાને એટલો બધો આનંદ થઈ ગયો, આપણે બ્રાહ્મણ છીએ ને આપણી પરંપરા અનુરૂપ આપણો દીકરો એક મહાન વિદ્વાન પંડિત થશે એ વાત નક્કી છે. ધર્મદેવ ભક્તિ માતાને આવી રીતે પ્રભુ આનંદ ઉપજાવી રહ્યા છે. પ્રભુ મોટા થયા છે, ખૂબ સત્સંગી જીવન આપણા શાસ્ત્રોમાં વિસ્તારથી આ બધી કથાઓ છે. હવે જીવ ભગવાનને જ્યારે ભૂલે છે ને ત્યારે આપત્તિ આવે આવે ને આવે. માતા પિતા જે ભગવાનને ભૂલ્યા, મહેમાનોની સારભરા કરવામાં ભગવાનનું પારણું નડતર રૂપ બન્યું, દૂર મૂક્યું છે. આ બાજુ કાળીદત્ત નામનો અસુર, એને થયું મેં કેટલા કોટરાઓને મોકલી, કૃત્યાઓને મોકલી, છતાં આનો પ્રાણ નથી લેવાનો, હવે એકવાર મારે એને મારા હાથે એનો વધ કરવો છે. બાલપ્રભુ જાગ્યા છે, મિત્રો સાથે રમવા નીકળી ગયા, માતા પિતાને તો ખબર નથી. રમતા રમતા ઘણે દૂર ગયા, એક આંબાવાડીઓ છે ત્યાં આવ્યા છે, સંતા કુકડી રમી રહ્યા છે. કાલિદત્તે જોયું સંધ્યા સમય છે, બાળકો એકલા છે, કોઈ બચાવનાર છે નહીં. બાલપ્રભુને મારવા માટે અસુર પોતે આવ્યો છે, બાળકનું રૂપ લઈ રમવા લાગ્યો છે, પોતાની માયાને ધીરે ધીરે ફેલાવા લાગ્યો. ભયંકર આકાશમાં ગર્જનાઓ થવા લાગી, વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા, વાતાવરણ બદલાયું છે. કાળીદત્ત અસુર રૂપમાં પ્રગટ થયો, બાળકો બધા ડરી ગયા, ભાગી ગયા, આકાશમાં ચડી ઝાડ ઉપર પડ્યો. ઘનશ્યામ માથે કે હમણાં મારી નાખું, ઝાડ પડ્યું ઘનશ્યામને નહીં. અસુર કાળીદત્તને થયું આ રીતે નહીં મરે, પકડીને ચોળી નાખું. પોતાની માયાવી શક્તિ વધારી પોતાનો હાથ લાંબો કરે, ઘનશ્યામને પકડવા જાય. પ્રભુએ તીવ્ર દ્રષ્ટિ કરી અને તીવ્ર દ્રષ્ટિ દ્વારા, પોતાની દ્રષ્ટિ દ્વારા કાળીદત્તનો સંહાર કર્યો છે. બાલપ્રભુને ખૂબ તાળીઓથી આપણે વધાવીએ. બોલો બાલપ્રભુ ઘનશ્યામ મહારાજની. આવી રીતે પ્રભુએ કાળીદત્તનો સંહાર કર્યો છે. આખા ઘરમાં આ વાતાવરણ બદલાયું. ધર્મદેવ ભક્તિ માતા શોધે, ઘનશ્યામ ક્યાં, કોઈ દીકરાઓ દેખાણા નહીં. ખૂબ ચિંતા, ખૂબ ચિંતા, વારે વારે આપત્તિ આવી રહી છે. શોધવા નીકળ્યા છે. સુંદરી મામીએ બાળપ્રભુને શોધી કાઢ્યા છે, લઈને પાછા આવ્યા છે. આ બાજુ ધર્મદેવને ચિંતા થઈ કે અમારો દીકરો, એના ઉપર વારંવાર આપત્તિ આવે છે, હવે આ ગામમાં નથી રહેવું. પોતાના વતનનું ગામ હોવા છતાં એ ગામ છોડી, છપ્પયા છોડી અયોધ્યા આવે છે. અયોધ્યા શહેર ખૂબ મોટું છે, ભગવાન રામચંદ્રજી ત્યાં નિવાસ કર્યો છે, સાકેત એનું નામ છે, સરયુ ગંગાના કિનારે છે. 120 રાજાઓ દ્વારા એ રચેલી અતિ અદ્ભુત નગરી છે, એનું સુંદર વર્ણન શ્રીમદ સત્સંગી જીવનમાં છે. આ નગરીના રામઘાટની બાજુમાં બરહટ્ટા નામના શહેરમાં પિતા ધર્મદેવે પરિવાર સહિત નિવાસ કર્યો છે. નિત્ય પ્રાતઃકાળે બાલપ્રભુ પોતાના મિત્રો વેણી, નંદરામ, પ્રાગ, માધવ એની સાથે સરયુ ગંગામાં સ્નાન કરે છે, હનુમાનગઢીમાં દર્શન કરે છે. અતિ અદ્ભુત અયોધ્યાની લીલાઓ છે, અતિ અદ્ભુત લીલાઓ છે, કેટલી લેશો આપણે. બાલપ્રભુ શુક્લ પક્ષનો ચંદ્ર દિવસે દિવસે વૃદ્ધિ પામે એવી રીતે વધી રહ્યો છે. સુવ્રત મુનિ કહે છે પ્રભુ 5 વર્ષના થયા, પિતા ધર્મદેવ પાસે શાસ્ત્રનો અભ્યાસ એમણે ચાલુ કર્યો. પોતાના પિતા સાથે શાસ્ત્રનો અભ્યાસ કરે છે, અનેક પ્રકારના શાસ્ત્રો ટૂંક સમયમાં પ્રભુએ જોઈ લીધા છે, જાણી લીધા છે, શીખી લીધા છે. ભગવાને સ્વયં પિતા પાસે ભણેલા શાસ્ત્રો એનો સાર કાઢી એનો એક ગુટકો બનાવ્યો છે, એક શાસ્ત્ર તૈયાર કર્યો છે. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી એમ કહે છે, શાસ્ત્રનો અભ્યાસ અને સંત સમાગમ મુમુક્ષુને નિત્ય જોઈએ. આંખ હોય પણ અંજવાળું નથી તો પણ ન દેખાય, અંજવાળું છે, સૂર્યપ્રકાશ છે પણ આંખ નથી તો પણ વસ્તુ ન દેખાય. સત્યને અસત્યના જ્ઞાન માટે, કર્તવ્યને અકર્તવ્યના જ્ઞાન માટે, ધર્મ અને અધર્મના જ્ઞાન માટે, વિવેક અને અવિવેકના જ્ઞાન માટે,
જીવ પ્રાણી માત્ર પાસે આ બે વસ્તુ જોઈએ. શાસ્ત્રનો અભ્યાસ એ આંખ બરોબર છે, સાધુનો સમાગમ એ સૂર્યના પ્રકાશ બરોબર છે. શાસ્ત્રનો અભ્યાસ કરતો હોય, વચનામૃત સ્વામીની વાતો વાંચતો હોય અને આવા સદગુરુનો સમાગમ કરતો હોય, એને તો છતે દેહે અક્ષરધામમાં બેઠો છે આવું સુખ આવે. મેં કહ્યું હતું ને, બરબાદ એ ગુલશન કી ખાતિર એક ભી ઉલ્લુ કાફી હે. બરબાદ એ ગુલશન કી ખાતિર, ઉલ્લુ એટલે સમજો ને ઘુવડ. સૂર્યનો પ્રકાશ જેની આંખ ઝીલી નથી શકતી, આવા ઘુવડોની સંખ્યા બહુ વધી ગઈ છે. રામના ઉત્કર્ષને સહન ન કરી શકે આવી મંથરા વૃત્તિઓ દિવસે દિવસે વધી રહી છે. પરિણામ એનું છે આ. રાવણ એટલો ખતરનાક નથી જેટલી મંથરા ખતરનાક છે. હું એક કહેવા માંગુ છું, આ ઘુવડોની સંખ્યા, શાસ્ત્રોથી આપણે દૂર થયા, સારા સત્પુરુષોનો દ્રોહ કરતો સમાજ થયો, પરિણામ શું આવશે? બરબાદ એ ગુલશન કી ખાતિર એક ભી ઉલ્લુ કાફી હે, અંજામ ક્યા હોગા હર શાખ પે ઉલ્લુ બેઠા હે. શાસ્ત્રનો અભ્યાસ ભગવાન શ્રીએ અદ્ભુત કર્યો છે. પ્રભુ 8 વર્ષના થયા છે. અથોપવીતમ અથોપનીતમ તનયસ્ય વિપ્રો વિધાતુ મત્યુત્સુક માનસઃ સહ સંપાદયામાસ વિદેશ તોપી યથોક્ત સંભાર ભરાનુદારઃ. ધર્મદેવે યજ્ઞોપવિત કરવા માટે નક્કી કર્યું છે. સુંદર મંડપ રચાયો છે, પત્રિકાઓ લખાઈ છે, દેશ પરદેશના પોતાના સગા સ્નેહી સંબંધીઓને બોલાવવામાં આવ્યા છે. મંગલ વાજિંત્ર ધ્વનિ થઈ રહ્યો છે. પ્રભુનો અતિ દિવ્ય યજ્ઞોપવિત સંસ્કાર થયો છે. પ્રભુના મનમાં ચિંતા થઈ છે કે બસ બ્રાહ્મણના શરીર માટે જેટલું જરૂરી હતું મેં બધું કરી લીધું, હવે તો મારું કાર્ય છે જીવોનું કલ્યાણ કરવું. જેના માટે હું પ્રગટ થયો છું એના માટે હું આગળ વધું. યજ્ઞોપવિત પછી પ્રભુ ભાગી ગયા છે, નક્કી કર્યું ઘરે નથી રહેવું હવે. પણ મનમાં વિચાર થયો, મારે માતા પિતાને સુખ આપવું છે. પહેલાં મારે માતા પિતાને મુક્તિ આપવી છે. પાછા વળ્યા છે, મામા એમને પકડીને લાવ્યા છે. પ્રભુ હવે વેદનો પણ અભ્યાસ કરે છે અને પિતા સાથે રહે છે, માતા પિતાને મુક્તિ આપવા નક્કી કર્યું છે. પ્રભુએ 11મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. માતા ભક્તિ એક દિવસ ખૂબ બીમાર થયા છે. બાલક પ્રભુ ચરણ ચંપી કરી રહ્યા છે, પ્રભુના પગ દબાવી રહ્યા છે. માતા ભક્તિની આંખમાંથી જળજળ આંસુ પડી રહ્યા છે. પ્રાણથી પણ પ્યારા પોતાના પુત્રને જોઈને સર્વ સદગુણ સંપન્ના માતા પ્રેમવતી હરિમ મેઘ નારાયણ અવતારમ સ્વમ પુત્રમ પ્રોવાચ ભૂપતે. પ્રેમવતી ભક્તિ માતાનું નામ હતું. એમનું હૃદય એટલું પ્રેમથી ભરેલું હતું. પ્રેમવતી મા ભક્તિએ પોતાના પુત્રને પરમેશ્વર રૂપમાં જાણી લીધા. સમાધિ થઈ છે, આપણા બીજા શાસ્ત્રમાં લખ્યું. સમાધિમાં માતા ભક્તિએ દિવ્ય દર્શન કર્યા છે. પુત્રભાવ ટળી ગયો, પરમેશ્વર ભાવ પ્રગટ થયો, મા બેઠા થયા. પિતા કે માતા, ભક્ત કે સાધુ, ગમે તે હોય, પણ પરમાત્મામાં જ્યાં સુધીમાં સર્વોપરીપણાની ભાવના નિષ્ઠા જાગતી નથી ત્યાં સુધી કલ્યાણનો અધિકારી બનતો નથી. આજે નક્કી કરીએ, સર્વોપરી તો મારો એક, સર્વોપરી તો મારો એક, સર્વોપરી તો મારો એક. બસ આટલી નિષ્ઠા, આટલી ગાંઠ વાળીને જઈએ. માં ભક્તિ પુત્રભાવ છોડી નમસ્તુભ્યં ભગવતે હરયે કષ્ટહારિણે. હે કષ્ટને હરનારા, હે હરિ. મા દીકરાને હાથ જોડી પ્રાર્થના કરે, સત્સંગી જીવનના શબ્દો છે. નારાયણાય ઋષયે પ્રપદ્યાય મુમુક્ષુભિઃ. નારાયણાય ઋષયે પ્રપદ્યાય પ્રપદ્યાય મુમુક્ષુભિઃ. વિનતિ સુનિયે નાથ હમારી. માં ભક્તિ વિનંતી કરે છે, અમારા જેવા મુમુક્ષુ જીવોને મુક્તિનો માર્ગ બતાવનારા હે નારાયણ, હે ભગવાન, હે કષ્ટને હરનારા. બિનતી સુનિયે નાથ હમારી.
हृदयेश्वर हरि हृदय बिहारे मोर मुगुट आहा शू लख्यु कोई है हृदयेश्वर हरे हृदय बिहारे भगवान ने प्रार्थना करे हे हृदय सम्राट हे हृदयेश्वर अत्यार सुधी पुत्रपणानो प्रेम हतो लौकिक प्रेम हतो ए लौकिक प्रेम પ્રભુએ અલૌકિક બનાવી દીધો બસ તમારે ને મારે આટલું જ શીખવાનું છે ગુરુજી બહુ સરસ વાત કરે તમે સંસારમાં રહો પતિ પત્ની જોડે રહો પણ પતિ પત્નીનો પ્રેમ પિતા પુત્રનો પ્રેમ એમ માનીને કરી દો આ ભગવાનના ભક્ત છે એટલે મને વાલા છે તો તમારો સંસાર પણ દિવ્ય બની જશે માં ભક્તિએ પ્રાર્થના કરી પ્રભુ મારું અજ્ઞાન ટાળો મને મુક્તિનો માર્ગ બતાવો પ્રભુએ અતિ દિવ્ય વાત કરી છે એકાંતિક સત્પુરુષથી જ જીવને કલ્યાણનો માર્ગ મળે છે એકાંતિક સત્પુરુષોના લક્ષણ કહ્યા માં કેટલું કહું આવા જો એકાંતિક સાધુ મળે ને દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામ ઘોઘમ બહુજન જનિતમ ગ્નંતિ એવે સમૂલમ તોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાયત પદે તીર્થ જાતમ તેસાં માતઃ પ્રસંગાન કિમિહ નનુ સતાં દુર્લભં સ્યાન મોક્ષો એવા સાધુના દર્શન કરે સ્પર્શ કરે સેવા કરે એને જમાડે એનું પૂજન કરે એને અનંત જન્મના પાપ હોય ને બધા બળીને ભસ્મ થઈ જાય છે એવા સાધુઓ અહીંયા બેઠા છે હા આપણે રોજ દર્શન કરીએ છીએ અરે માં શું કહું કેટલું કહું આવા સાધુના પગલે તીર્થ તૈયાર થાય મુમુક્ષુને એવી કઈ વસ્તુ છે એવા સંતના સંગથી ન મળે માં એ એકાંતિક સંત કોણ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય હોય તે ધર્મ શું ભક્તિ શું વૈરાગ્ય શું જ્ઞાન શું આ હરિગીતા એનો ઉપદેશ આપ્યો છે અદ્ભુત આ હરિગીતા છે પૂજ્યપાદ ગુરુજી આની વિસ્તારથી સુંદર કથા કરી છે ઘણીવાર આપણે પૂજ્યપાદ ગુરુજીની એ કથાને ઘરમાં જરૂર વસાવીએ મારી બધાને વિનંતી દિવસમાં બસ એકવાર ભગવાનના દર્શન કરીએ અને એકવાર આ મહાપુરુષની અમૃતવાણી આપણા કાને સાંભળીએ આટલું કરીએ ને તો પણ આપણે મહારાજ સુધી પહોંચવાના પહોંચવાના ને પહોંચવાના ઘરમાં કેસેટ ન હોય તો સ્ટોરમાંથી લઈ લેજો લેવાના પૈસા ન હોય તો મારી પાસે જ લઈ જાઓ યજમાન હું બની જઈશ બસ તમને ફ્રી ઓફ આપી દેશું પણ સાંભળજો બસ હરિગીતાનો ઉપદેશ આપ્યો છે પ્રભુએ માં ખૂબ બીમાર થયા પ્રભુને પરમેશ્વર પુત્રને પરમેશ્વર તરીકે સ્વીકાર્યા છે જાણ્યા છે અને માતા પરમાત્મામય બન્યા છે પ્રભુએ માતાને મુક્તિ આપી છે પાર્થિવ શરીરમાંથી દેહ છોડાવી પોતાના ધામમાં દિવ્ય પદ આપ્યું છે અને આ બાજુ થોડા સમય પછી પિતા ધર્મદેવ બીમાર થયા છે પ્રભુ એમની સેવામાં છે પિતાની ઈચ્છા છે શ્રીમદ ભાગવતની કથા સાંભળવાનું સુતા સુતા પણ ધર્મદેવે મૃત્યુની અણી ઉપર છે છતાં એમણે શ્રીમદ ભાગવત ગ્રંથ સાંભળ્યો છે શાસ્ત્ર એ કહે છે બસ આપણે કથાનો રોજ પ્રસંગ રાખીએ રોજ શાસ્ત્રની વાતો સાંભળીએ રોજ શાસ્ત્રને સાંભળીએ સ્વામી રામકૃષ્ણ પરમહંસને કોઈએ પૂછ્યું કે બાબા તમે રોજ સત્સંગ કરવો રોજ સત્સંગમાં એક જ વાત હોય છે ભગવાનનું સ્મરણ કરો ભગવાનનું ભજન તો આ વાત રોજ શું સાંભળવાની બાબાએ કંઈ કહ્યું નહીં ગંગામાં સ્નાન કરવા ગયા પેલા ભક્ત સાથે હતા કહ્યું તું દરરોજ આ લોટો ત્રાંબાનો લઈને આવે છે પિત્તળનો લોટો અને દરરોજ આમાં તું ધોવે છે શા માટે અરે બાબા આ પિત્તળના લોટાને ધોવામાં ન આવે સાફ કરવામાં ન આવે રેતી ઘસીને જો સાફ ન કરીએ આ પિત્તળનો ઉજળો સારો દેખાતો લોટો કાળો પડવા લાગે ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું બસ આપણું મન સોનાનું નથી પિત્તળના લોટા જેવું છે એને રોજ આ સત્સંગની માટીથી ઘસીને ધોશું ને તો જ ઉજળું રહેશે બાકી ક્યારે કાળું પડી જાય કોઈ ભરોસો નહીં હા શ્યામ સે મિલને કા સત્સંગ એક ઠિકાના હે પિતા ધર્મદેવે મૃત્યુની પથારીએ ભાગવતની કથા એનું શ્રવણ કર્યું છે બાલપ્રભુએ પિતાને પણ પોતાની દિવ્ય સમાધિ દ્વારા પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે પિતા ધર્મદેવ ભગવાનમય બન્યા છે ભગવાનની મૂર્તિમાં પોતાની વૃત્તિ જોડી છે ધર્મદેવે પાર્થિવ દેહનો ત્યાગ કરી મુક્તપદ મેળવી મુક્તિના અધિકારી બની ભગવાનની મૂર્તિના મહાસુખે સુખ્યા થયા છે માતાને પિતાને પ્રભુએ આવી રીતે મુક્તિ આપી છે આવો ભક્તો આગળની કથા સાંજના સત્રમાં પૂજ્યપાદ ગુરુદેવના શ્રીમુખે શ્રવણ કરીશું 2 મિનિટ કે લીએ હરિનામ સંકીર્તન
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. તાળી પાડી તમે હાથ ઊંચા રાખો ને, ગુરુજીને બહુ ગમે છે, હાથ ઊંચા રાખો બધા 2 મિનિટ કે લીએ. વાહ ભાઈ વાહ, તમારા દર્શન GTPL દ્વારા, ભક્તિ ચેનલ દ્વારા, સદવિદ્યા ચેનલ દ્વારા, આપણી વેબસાઇટ દ્વારા આખી દુનિયામાં થઈ રહ્યા છે. વાહ ભાઈ, લાગવું જોઈએ કે આજે કંડારીમાં બ્રહ્મ સત્ર ચાલી રહ્યો છે, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. ખૂબ પ્રેમ છે. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ. જય હો સ્વામિનારાયણ. 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 સ્વામિનારાયણ.